गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम् मुच्यते भववन्दना सोनेरी सोनलामा लाग्या वख मीठा मोती ना चोकरे सपना मदीठा ખાલી 150 રૂપિયા અને ઓની
अल्लाह भाई तू हम घंटड़ी वगाड़वानू बंद कर ओलो गाड़ी नो ड्राइवर टेशन नो डंको समझी ने गाड़ी उपाड़ी देशे लो ए वागी जो ते तारे आ गाड़ी मा जवानू छे ना ना मारे तो हाड़ातन नी लोकल मा जवानू छे अरे तो पण खमी जाने आ बेन ने आ गाड़ी मा जवानू छे हां तो तुम तमार करो हूं आऊ छु बेन पैक करी दऊं लीना ओ लीना आ गाड़ी उपड़ी जाय छे चल लो बेन 400 रुपया थया हे पेली भरत दिल्ली बंडी बताओ ने बेन तुम्हारे आ गाड़ी में अ फुल साइज के मीडियम साइज मीडियम साइज पर बेन विसल वागी आ दोरा नो कलर तो नहीं जाए ने कलर तो नहीं जाए पर गाड़ी जती रहे से बेन शू कीमत छे नी 300 रुपया पर बेन लीली झंडी फरकी अब चेन नथी चेन એટલે બેન ચેન ખેંચીને ગાડી ઊભી રખાવી છે તમારે શું કહે ના આમાં ચેન વાળી નથી પણ બેન ગાડી કઈ નહીં પણ મને જે ચીજ જોઈતી હતી તે મળી ગઈ પણ બેન ગાડી ગઈ ભલી ગઈ પણ ગમતી ચીજ તો મળી ગઈ કમાલ છે કોટી માટે ખોટી થઈને તમે ગાડી જવા દીધી માની ગયા આપણે કોટી ઉપર આટલો બધો પ્રેમ છે તમને કોટી ઉપર નહીં પણ કોઈકના પર પ્રેમ છે એટલે એટલે આ તમે તમારા માટે નથી લીધી ના રે મારા માટે નહીં મારી લાડકી બેન સુરેખા માટે અજમા મરી ગયા બેન બાનું ચિત્રામણ પૂરું થઈ ગયું લાગે છે હવે હું ગામમાં આવ્યો એ ઉભો રે જો મેં કરી નાખ્યું કેવું લાગે છે આ મી તમને કેટલી વાર કીધું કે આપડી આ લેન નહીં એટલે હું મને સમજણ ના પડ કેમ તુંય કોઈ નવી વાનગી બનાવે ત્યારે પહેલા મને નથી ચખાડતો તો પછી આજે ખૂન કા બદલા ના ખૂન સે સીધી રીતે કે કેવું લાગે છે આ પણ હું એમ કહું છું બેન બા તમે તમારા બધા ચિત્રામણ માં પેલો ટેહું ટેહું વાળો મોર હું કામ ચિત્ર છો તે હુંય તને એમ કહું છું અજમા કે તું તારી બધી રસમાં મીઠું હું કામ નાખે છે સીધી રીતે કહેને કેવું લાગે છે મારું આ કામ ઓમાં હળદર માફક સર છે હળદર એટલે કે પીળો રંગ બરોબર છે અહં એમ કેને ત્યારે તો જારે ને ત્યારે મારી સાથે રસોઈની ભાષામાં શું કામ વાત કરે છે એ તો એવું છે ને બુનબા કે જેવો ધંધો એવી ભાષા અહં અને તમારા દાદાએ છે ને મારું નામ વગાની વાનગી પરથી જ રાખ્યું તું અજમો કેમ એવું નામ પાડ્યું હું તમને સમજાવું ઓમ તો છે ને મારું નામ ઉજમશી હા પણ એમાં એવું થયું ને કે નેનપણથી મારી પેટના દુખાવાની બહુ તકલીફ એટલે શું છે કે જ્યારે મને પેટમાં દુખે ને તારા તમારા દાદા મને અજમો ને મેઠું ફકાઈ દે એટલે તરત દુખાવો દૂર એટલે મારું નામ ઉજમશી મધી અજમો થઈ ગયું અને તારથી મારો તો નામમાં અજમો ને વગારમાં અજમો અજમે અજમો સુરેખા બુનબા તમને કોઈ ગંધ આવી એને ગંધ નહીં બૂમ કહેવાય લીનાબેનની બૂમ હું એની વાત નહીં કરતો રોહડામાં ચણાનો લોટ શેકાવા મૂક્યો છે ઇની ગંધ આવી લાગે છે જા કે તતા કાર્યક્રમ કેવો રહ્યો હું તો ભૂલી જ ગઈ તમે કમાલ છો ને મોટી બેન આવતા વખત કેવું જોઈએ ને તે આવતા વખત બોલવા તો દેવી જોઈએ ને સુરેખા તું નહીં માને જિંદગી ભર ન ભૂલાય એવો હતો ઈશુ તળ્યો અને વંશમોર નવાજથી આખો હોલ ગુજી ઉઠ્યો હતો એટલે તમે ફરી વાર ગાયો હા અને ફરી વંશમોર તે મળે જ ને જ્યાં સુધી તમે બરાબર ના ગાઓ ત્યાં સુધી લોકો તમને છોડે મને ખબર છે ગીતમાં તાળીઓ પડે એને દાદ મળી કહેવાય શું પણ અડધા ગીતે તાળીઓ પડે ને એને દાદ નહીં ફરિયાદ કહેવાય શું એવી ફરિયાદ તમારા જેવા ગાવા બેસે ને ત્યારે મળે અમને નહીં હા ના જોઈ હોય મોટી સુર સામ્રાજ્ઞી એ સુર મારા ગળામાં જ નહીં મારા નામમાં પણ છે સુર એખા હમણાં ગાઈ બતાવું અજમાઉ હિડી કી દીદી તાતા એટલી વારમાં બીજી ચિત્ર મારે પૂરું કરી નાખ્યું અરે અજમો જલ્દી રસોઈના વાસણો લઈ આવ ટીન 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 અરે રેવા દે ગાવાનું તું ગાઈશ તો તારું નામ સુરેખા નહીં
बेसुरेखा राखू पड़शे। अजमा जल्दी जंग शुरू थई गयो छे। अजमा आवरे वरसाद जे दरियो पर साथ उनी उनी रोटली ने बिंडा नुशा। आवरे वरसाद जे दरियो पर साथ उनी उनी रोटली ने बिंडा नुशा। शेरडी खजूर बाई तमारा छैया छोकरा सारा छे हारे पीतांबर पगला पाड़े छे। हे भगवान। बेटा सुरेखा ऊंगी गई? हाँ ते सोई जाए पछी जावी शकू ने। शू करवू छे आनू? गिरवे मुकायला मकान ने जब्त करवानी नोटिस तो आपने मळी गई। वर्षोथी हप्ता भरी भरी ने आ मकान उभू कर्यू। लागे छे के आ मकान में रहेवानू सुख अपना नसीब में नथी, अपना हाथ में थी जशे। चिंता ना करो पप्पा, बधुं पार पड़ी रहेशे। क्यांथी पार पड़शे? पैसा ऊपर वाळो देवानो छे, एनी पासे मंगाई पण नहीं। ए दाम न दे हाम दे चीरवानी संजोगों सामे लड़वानी। मां कोण लड़शे? तारो आ बाप जे पोताना पग ऊपर ऊभो नथी रही शकतो ते 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 आ बंगलाना छापरा ने टेको आपशे? के पछी तारी आ मां जेनी पासे भगवान ऊपर नी श्रद्धा सिवाय बीजी कोई पूंजी नथी ए आ घर ने बचावशे? अने बेटा तू ही केटलू करीश? तकलीफ सामे जजुमीश, हूँ वधु कमाईश वधु गाईश।
1, 2, 3, start. सोल विद्याने थाया जा सत्तर हो वो आखो अतर अतर नहीं 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 तने थायुचे शू मुखड़ू गड़ा मा बेस्तू केम नती सॉरी दादा जो बीजी लाइन मा सूर हेठे ले जवाना है जो हाँ आ रही थी जो हो वो आखो शूटिंग दादा कौन जाने केम गीत गावा टाणे मने छींको आवानी शुरू થઈ જાય છે સોળ વિદ્યાને થયા જા સત્તર હો વો આખો અતર અતર સોરી દાદા કોણ જાણે કેમ આજે આવું થાય છે એ જે હોય પણ તું સરખું ગા 1, 2, 3 સ્ટાર્ટ सोल विद्याने थाया जा सत्तर हो वो आखो अतर अतर आँख भड़ावे आँख नेहा बराबर दादा हैं हूँ बराबर आ गाँव में भावत नहीं आउतो ने आ होल वित्ती ने हत्या ने बदले हित्यर थावे ने वो लगे जे આ જોબન્યુ ફાટ ફાટ થતું હોય ને એવો ભાવ અવાજમાં આવો જોઈએ હું એવું તારાથી ન કહેવાય દાદા કહેશે શું હવે હાંભળી હોય તો કે ને આ કાનનું મશીન તો બહાર લટકે છે આ ખરા ટાણે હાંભળતા નથી ને એની તો બધી મોકાણ છે એ શું કરે છે ઊંઘી નથી ગયો જાગું છું તું શું કરે છે આ ગાતી કેમ નથી ના ના એને તો ગાયું પણ આપડા કાનનું મશીન બહાર રહી ગયું ને તો હવે ગા ગા સોળ વિદ્યાને થયા જા સત્તર હોવો આખો અત્તર અત્તર આંખ ભણાવે આંખ ને અળવે પ્રેમ પ્રેમ નામો ગા મંતર તું યાને રવાડે ચડી ગઈ પુરુષના અવાજમાં કેમ ગાય છે दादा मैं नहीं गायो तो कौन गाई गयो हैं पण तमे छो कोण अहिया केवी रीते अने गायो शु काम એટલે गावा पर तमारो पप्पा नो अधिकार छे खाली કીર્તાલ ગઢવી છે ને તમારું નામ હા એ કીર્તાલ ગઢવી અને હું મંજીરો અને આ મારા ત્રણ રાગ પરાગ ચિરાગ અનુરાગ અરે ભાઈ પણ તું છે કોણ અનુપમ અરે યાર કેટલા પ્રયત્ન કર્યા તમને મળવાના પણ નવા ગાયકને તો તમે આજકાલ ઘાસ જ નથી નાખતા ને એટલે આજે ટપકી પડ્યો અને એમાં તમારી આ ગાયિકા સુરમાં જરા અટવાય એટલે મેં ગાઈ નાખ્યો તમે જ કહો દાદા મેં કેવું ગાયું બે લીટી તો હું પણ સરસ ગાઈ શકું છું પણ પછી મને છીકો આવવાની શરૂ થઈ જાય છે મંજીરા પેલો ગીતનો કાગળ લાવો આખું ગીત લો આખું ગીત ગઈ બતાવો ને તો ખબર પડે શું હે કેવું ગાયું મેં મારે પણ ગાવાનું છે આખું ગાશો મારી સાથે सत्तर हो आखो अत्तर अत्तर आँख बनावे आँख ने हलवे प्रेम प्रेम ना बूंगा मंत्र सोल विचाने थया जा सत्तर हो आखो अत्तर अत्तर आँख बनावे आँख ने हलवे प्रेम प्रेम ना बूंगा मंत्र सोल विचाने थया जा सत्तर हो आँखों अत्तर
अत्तर अत्तर अनुपम जागे एक फूंक मा बुझाई जाता सान भान ना दीवा दैऊ पागल एक नेक ने आंख तिलागे पीवा परी परी ने जंखे हयू रस भीनी रस झरती टक्कर सोल विचाने थया जा सत्तर हो आखूं अत्तर अत्तर परेशान जनाता था इतले कारण गमे ते होय तमारू एक कारण ए परेशानी मने फरी हा बीजू बीजू कहीं नहीं ए एक मिनट हूँ तुम्हारी साथी चाली शकू ना पड़तो तो पण चालीश बाकी तमे अंदर गीत मस्त गायो हा थैंक यू ओए मैं कई बात नी रसीद नथी मांगी बाकी जे रीते वजन थी तमारा पगला जमीन पर पड़े छे ने ए तमारा मन पर कई मोटो भार होई ने ए वात नी चाड़ी खाई छे उतारी नाखो आ भार अरे कमाल करो छो तमे
આવી નાનકડી વાતમાં આટલા બધા દુખી થઈ જાઓ છો? અરે ગીતમાં એક સુર ના પકડાયો, તેમાં દિવસ આખાનો આનંદ બેસુરો કરી નાખો ને એમ? અરે ભાઈ ગાવામાં સાનો પ પકડાઈ જાય, એમાં કઈ મોટી તોપ ફૂટી ગઈ છે? હે, આવી બધી બાબતમાં દુખી થશો ને તો જિંદગી આખી ખોટ મારેશો. અરે ભાઈ આપણા જેવું રાખવું, જે થઈ ગયું એનો કોઈ અફસોસ નહીં ને, જે થવાનું છે એની કોઈ ચિંતા નહીં, જે ક્ષણ હાથમાં છે એને ભરપૂર માણો બસ. ચિંતા બિંતા છોડો, જિંદગી મસ્તીથી જીવો બસ. કેવું સહેલું છે, પણ જેમની પરી વીત્યું હોય તેમની ખબર પડે. હે હે સાંભળો, આપણે આપણે રિક્ષામાં જઈએ, જઈશું, પણ એમાં 65 પોઈન્ટ થાય ને એટલે હું ઉતરી જઈશ, પૈસા એટલા જ છે ને. તમે ચિંતા ન કરતા, હું ચૂકવી દઈશ. હા તો એમ જ કરવાનું છે, 65 પોઈન્ટ થી તમારા ઘર સુધીના જેટલા પૈસા થાય એટલા તમારે ચૂકવવાના. હું બધા ચૂકવી દઈશ. ના ના, આપણો નિર્ણય અફર છે, આપણું એવું છે ને, જો બોલતા આવો કરતા છું. પહેલીના બેટા, એ છોકરો છે કોણ? કોને ખબર, આજે અચાનક ટપકી પડ્યો, ન ઓળખાણ, ન પીછાણ, ન ગીતનું રિહર્સલ, મારી સાથે ગીત ગાવા તૈયાર થઈ ગયો, અને ગીત ગાયું પણ ખરું, ઇમ્પ્રેસ કરી દીધા. કોને? કીર્તાલને. તે તારો કીર્તાલ ફુદા જેવી વાતમાં બી ઇમ્પ્રેસ થઈ જાય એટલે? લે એક ગીત ગાયું, એમાં કઈ ગવાયો થઈ ગયો? એવું તો આપણા સાવિત્રીબેન બી ગઈ કાઢે કે મમ્મી. જેસાવી હું ક્યાં ગાઉં છું? કેમ, તું વાર તહેવારે પ્રસંગે પહેલા લોકોને ત્યાં ફટાણા મરશી અને રાંદલના ગીતો ગાવા નથી જતી? અને એને તો પ્રેક્ટિસ વધારે છે તમારા પેલા ગવૈયા કરતા. શબ્દ બદલ, શબ્દ બદલ, ગવૈયો નહીં હા, ગાયક, ગાયક. લે શું ફેર પડ્યો, વાછડું કહો કે ગાયનું બચ્ચું બધું એક બ્રેક કેમ જવા. લે પકડ. તે હેલીના એ છોકરું બહુ સરસ ગાય છે. હા માં, બહુ જ સરસ, એનો આત્મવિશ્વાસ તો ગજબનો છે, અને એના વિચારો તો એકદમ જુદા છે. એટલે દાળમાં રહીને બદલે જીરાનો વઘાર કરે એવો જુદા વિચાર વાળો હશે ચમ? અજમા, હવે એ ગવૈયાની વાતોથી પેટ ભરાઈ ગયું હોય તો આ ભરેલી થાળી લઈ લઉં. ચહેરા પર સ્મિત લાવી જોજો, દીપી ઉઠશે ચહેરો. જોયું દીપી ઉઠ્યો છે ને ચહેરો? એ મોટી બેન, સંગીત બંધ કરો ને, મને ડિસ્ટર્બ થાય છે. અરે બિલાડી, કામ કરતી વખતે સંગીત રેલાતું હોય ને તો કામ વધુ સારી રીતે થાય એવું બધા કહે છે. ગાય પર આ પ્રયોગ થયો ને તો ગાય વધુ દૂધ આપવા લાગી એવું શોધી કઢાયું છે. તે પ્રયોગ ગાયના દૂધ માટે સાચો હશે, ચિત્રકામ માટે નહીં. ભાઈ સંગીત બંધ કરો, નહીતર મારું આ ચિત્ર પૂરું જ નહીં થાય, અધૂરું રહેશે, મકાનના લોનના હપ્તાની જેમ. લોનના હપ્તા? કેમ, એમ કે છે? નોટિસનો કાગળ વાંચ્યો એટલે. તને એ કાગળ ક્યાંથી મળ્યો? તમે જે મૂક્યો હતો ત્યાંથી. તે એ વાંચ્યો? કેમ, નહોતો વાંચવાનો? એવું હોય, તું વાંચી શકે? તું એટલે? ઘરના બીજા બધા એ કાગળ વાંચ્યો છે? હા. અને મને જેની ખબર નથી? એવું નથી પણ થયું કે તને આ ઝંઝટમાં ક્યાં પાડવી એટલે. કેમ, હું આ ઘરમાં નથી રહેતી, ઘરી કોઈ બાબત સાથે મારે કોઈ જ નિસ્બત નથી, એવું ક્યાં કોઈ કહે છે? તો તો કાગળની વાત મારાથી છુપાવી કેમ રાખી? એવું નથી સુરેખા, પણ હું છું ને પછી તારે. એટલે તમે આ ઘર માટે કઈ કરી શકો અને હું નહીં? કેમ સુરેખા, તમારા એકલાનું ઘર છે? નહીં સુરેખા, પપ્પા માટે, પપ્પા માટે બધું તમે જ કરી શકો, હું નહીં. જો સુરેખા, મારામાં તાકાત નથી. સુરેખા સાંભળ, તમને જાતપક છે, મને નહીં. સુરેખા, સુરેખા મેં શકે. સુરેખા, હું નહીં. સુરેખા, 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 સુરેખા.
શું થયું પાછું બેટા? એજ જે થતું આવ્યું છે. એને શું જોઈતું હતું ને તે એને ના આપ્યું? એને જોઈતું શું નથી આપ્યું પપ્પા, મારા ભાગની ખુશી ખુશી સદા મેને આપી છે. મારા ભાગે તો ઈચ્છાઓ મારી પરવારે એટલી હદ સુધી એની જીત પૂરી કરી છે, નથી કરી પપ્પા. હા બેટા, છતાં તો પછી એને શું કરવું તું? ગીરવે મૂકેલું આ ઘર બચાવવું છે એને. આ આ ઘર માટે હું જે કંઈ કરું છું એનો વાંધો નથી એને, પણ પણ હું એને કંઈ કરવા નથી દેતી એનો વાંધો છે પપ્પા. જેની સંભાળ આપણે લેવાની હોય એ આપણી સંભાળ લેવાની જીત પકડીને બેઠી છે. તમે જ કહો પપ્પા, કેમ કરીને એમ બને? એનો ગુસ્સો હું ઉટાળી શકતી નથી કે ખાળી પણ શકતી નથી, અને એની આ હાલત જોઈ પણ શકતી નથી. હું શું કરું પપ્પા? તમે જ કહો પપ્પા. નહીં બેટા, નહીં, એમ નહીં બોલવાનું. આમ ભાંગી પણ નહીં પડવાનું. જો તે તો મારા દીકરાની ખોટ પૂરી દીધી છે, તું એને નહીં સંભાળે તો બીજું કોણ સંભાળશે? હે, અરે ઝાડ જ નહીં હોય તો વેલ કોના આધારે રહેશે? બેટા જા, બેટા જા, એને સંભાળી લે. માટે સુરેખાએ એ ગરીબ છોકરા પર હુમલો કર્યો, એને ધક્કો માર્યો. એ છોકરો અત્યારે હોસ્પિટલમાં છે. સાહેબ, હવે પછી આવું નહીં થાય બસ. પણ એક વાત કહું, જ્યાં સુધી તમને ખાતરી ન થાય ને ત્યાં સુધી એને સ્કૂલે ન મોકલતા. અરે વાહ મોટી બેન, આ નવું ફ્રોક મને પહેરવા આપને? ના સુરેખા, આપને ના. સુરેખાને શારીરિક બીમારી કશી જ નથી. તો પછી કઈ પણ કારણસર સુરેખાને ગુસ્સો કેમ આવે છે? હા, અને ગુસ્સો આવે છે ત્યારે બધું જ ભાન ગુમાવી બેસે છે, અને વખત એને ખબર નથી પડતી કે પોતે શું કરે છે. અને જ્યારે ખબર પડે છે ત્યારે કલાકોના કલાકો સુધી રડ્યા કરે છે. ડોક્ટર સાહેબ, આવું કેમ થતું હશે? કારણ કે સુરેખા માનસિક રીતે બીમાર છે. એટલે આ રોગને સ્કિઝોફ્રેનિયા કહેવાય છે, અને આ રોગનો ભોગ બનનાર દર્દીઓ ક્યારેક હિંસક બની જાય, એમને કુટુંબમાં સાથે રાખવા અશક્ય બની જાય. એટલે અમારે પણ એને? પ્લીઝ એવું ન વિચારશો, ઈશ્વરનો પાડ માનો કે સુરેખાની અવસ્થા હજી ઘણી સારી છે. પણ ડોક્ટર, આમાં અમારે શું કરવાનું? આ રોગની કોઈ જ દવા નથી, પણ એક ડોક્ટર હોવાના નાતે હું તમને જરૂર કહીશ. અરે તમે બંને તો પ્રેમાળ મા બાપ છો, ઘરમાં પ્રેમ ભર્યું હું ભર્યું વાતાવરણ આપો, એની દરેકે દરેક માંગણીઓને ઈચ્છાઓને પૂરી કરો, એના દિલને ઠેસ પહોંચવું કશું જ ન થવા દો. કદાચ આના લીધે એની લાગણીઓ ઉશ્કેરાશે નહીં અને એને સારું પણ થઈ જાય.
कोई देखा तो नहीं क्या चे बदा अरे कोई चे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू लीना हैप्पी बर्थडे टू यू ना नकड़ी एक फूंक मारो એટલે જન્મદિવસ ની ઉજવણી પૂરી થાય અને કેક ની ઉજવણી શરૂ થાય પણ તમને કેવી રીતે ખબર પડી અવસર સવાલ કરવાનો નથી ઉજવણી કરવાનો છે ના નકડી એક ફૂંક જન્મદિન મુબારક હો હો આજે મારો જન્મદિવસ છે એની ખબર તમને કેવી રીતે પડી અડી પણ એટલું કહો ને તમને આશ્ચર્ય થયું કે આનંદ ચલો એ નહીં 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 ચાલતા ન જવાય ગાડીમાં જવાનું છે આ ગાડી તમારી છે ના તમારી છે આજના ખાસ દિવસે ખાસ મિત્ર માટે ખાસ શાહી સવારી એક જ સવારી પૂરતી ચલો 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 પણ અરે ચલો આજે ના ના પડાય કમન 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 એ કોણ છે ડ્રાઈવર આ ડ્રાઈવર કે ગાડી બેમાંથી એકે આપણી નથી તો અરે હું મોટર મિકેનિક તરીકે કામ કરતો હતો ગેરેજમાં એટલે હજુ પણ અંગત મિત્રોને ક્યારેક ક્યારેક સેવાનો લાભ આપું છું એ એ માલિક ને કહેજો તમારી ગાડી ડબ્બો થઈ ગઈ છે એન્જિન નું ટ્યુનઅપ કરવાનો બાકી છે કાલે મોકલીશ ચાલ ફૂટી જા તો લીનાજી આજે તમારા મનમાં એક શાહી સવારી માલિકીની નહીં તો ભાડાની શું ફરક પડે છે અમારી ફેવરેટ જગ્યા છે લીના જાત સાથે વાત કરવાની જ્યારે ઈચ્છા થાય છે ને ત્યારે અહીંયા આવું છું આજે તારી સાથે વાત કરવી છે એટલે અહીંયા લઈ આવ્યો છું તમને કરવા બહુ જ અઘરું છે તમને કરવા જેટલું અઘરું નથી એટલે આ જુઓ ને આજના સફરમાં દિવસે તમારા ચહેરા પર આનંદ છે પણ અંદર ક્યાંક ભીતરમાં ચિંતા બહાર કંઈક જુદું છે ને અંદર કંઈક જુદું છે શું વાત છે લીના રોજ તમે શાની ચિંતા લઈને ફર્યા કરો છો મારી નાની બેન ઓ તારી ની એટલે નાની બેન હોવી એ પ્રોબ્લેમ છે ના રે મારા માટે તો સદભાગ્યની વાત છે તો પછી દુઃખ કઈ વાતનું છે એ એ એનો ગુસ્સો ગુસ્સો માય ગોડ ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર અરે લીના દુનિયામાં માત્ર બે જ માણસો ગુસ્સે નથી થતા એક જે જન્મ્યા નથી અને બીજા જે મરી ચૂક્યા છે બાકી દરેક માણસ ક્યારેક ને ક્યારેક ગુસ્સે થતા જ હોય છે આમાં ચિંતા કરવા જેવું શું છે ભાઈ એમ નહીં પણ દર વખતે એનું ધાર્યું ન થાય એવું એ નથી સમજતી બસ ગુસ્સો કરે છે હાલો એને કેવી રીતે સમજાવી હાલો આ રાખો તમારી પાસે તો નાનકડી ચબરખી જેવો છે ને તમારો સ્ત્રીઓનો આ જ પ્રોબ્લેમ છે રડવાનું સૌથી વધારે અને રૂમાલ નાનકડો રાખો ચબરકી જેવો અરે અરે સોરી 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 મજાક બદલ સોરી બાકી એક વાત કહું તમારી વાત પરથી તમારી બહેન ચિંતા કરવા જેવી વ્યક્તિ નહીં પણ મળવા જેવી વ્યક્તિ લાગે છે અરે ભાઈ એનો દરેક અંદાજ અલગ છે અને આવા માણસ સાથે આપણને બહુ બને છે કોઈને મળ્યા પહેલા જ તમે અભિપ્રાય બાંધી લો છો એટલે જ તો કહું છું કે મારે એમને મળવું પડશે થેન્ક્સ શેના માટે ગાડીમાં ઘર સુધી મૂકી જાઉં છું એ માટે ના આજનો દિવસ મારા માટે યાદગાર બનાવવા માટે મારા માટે તો મીઠું સંભાળણું બની રહેશે એ તો પ્રોબ્લેમ છે ને લીના જન્મદિવસ વર્ષમાં માત્ર એક જ વખત આવે છે વારંવાર જો આવતો હોય ને તો મિત્રોને રોજે રોજ મીઠા સંભાળના ભેટ આપ્યા કરું બસ લેતા જાઓ અંદર આવો હા અરે વાહ આ કોણે તૈયાર કર્યું છે સુરેખાએ કાલે રાત્રે એના પર ગુસ્સે થઈને એટલે મને ખુશ કરવા એ બધું કરશે એ તમારી જેમ ગાય પણ છે જન્મદિન મુબારક હો આવું અંદર આવશો ચા પીવા જમવા આવીશ બીજી કોઈક વાર કાલે મળીશું એ
એજ માં આ ડબ્બામાં શું છે? જરા ખમો કહું છું. નહીં, કોઈએ બોલવાનું નથી. શું બોલવાનું નથી? એ જ કે ખાતા ખાતા કોઈએ બોલવાનું નથી. ડબ્બામાંથી સુગંધ સરસ આવે છે. કેની શું છે? નહીં અજમા. એક કેસે કહેવાનું નહીં ને એક કેસે કહેતો ચમ નહીં. અમે મારી હાલત તો દાબેલી જેવી થઈ જઈ છે. દાબેલી નહીં, સેન્ડવિચ કહેવાય. હવે બે મોમાં ફઈના જ કહેવાય. આ બધું પીરસાઈ ગયું. હવે કહી દો. ડબ્બો મને આપી દે, ચલ. એ બધું શું છે કે ક્યારનું કહેવાનું નથી, કહેવાનું નથી બોલો છો? હવે એ જ કે તારા માટે ગાજર નો હલવો બનાવે છે, એ કહેવાનું નથી. વચ્ચે તો હલવો ઈડીંગ દીર દીર તાતા વગર બઈંગ પડી નાખા ગોમો વાતે લઈ. વાહ, કોણે બનાવ્યો? આ કહેવાનું છે ખસ. મેં બનાવ્યું છે જાતે. બાવ્યો તો પછી કાલ માટે માફ. બિલાડી માફ. અજમા અજમા, થોડો હલવો કાલે નાસ્તાના ડબ્બામાં ભરી રાખજે. હા, અમારે ડાયરેક્ટ જ ખાજો ને. અજમા ઈડિંગ દીર્ધી તાતા, સમજી ગયો. પેલા ગવૈયા માટે લઈ જવાનો છે ને? એ ગવૈયો નહીં, ગાયક કે ગાયક. હાલ ગાયક. હે મારી સાયલી નજીણા ઘર માં. કેવી મીઠાશ તમારા ગળામાં છે ને, એવી જ મીઠાશ હલવા માટે. બહુ સરસ બનાવ્યો છે. મેં નથી બનાવ્યો, સુરેખાએ બનાવ્યો છે. એમ તો એમને મારા તરફથી થેન્ક યુ કહી દેજો. અને હલવો લાવનાર માટે? એમના માટે પણ આપણે કંઈક લાવ્યા છીએ. શું છે? સંગીત સ્પર્ધાની ટિકિટો આપણા બધા માટે. હા, એ ચિરાગ અનુરાગ જો પ્રોગ્રામની ટિકિટો આવી ગઈ. ઓહોય, કેવી રીતે લાવ્યું? અરે એ કાર્યક્રમમાં ટિકિટો તો મળતી જ નથી, બધી વેચાઈ ગઈ છે. સમ ખાવા પૂરતી એક ટિકિટ નથી. આ જાદુ કર્યો કોણે? અનુપમે. અરે વાહ ગુરુ વાહ, મહાન છો તમે, ધન્ય છો તમે. વાહ વાહ વાહ, કયા રાગમાં તમારો આભાર માનું એ સમજાતું નથી. રાગ ચાપલુસી, ચૂપ માર. અનુપમ, આ ગીત હરીફાઈમાં ભાગ કોણ કોણ લેવાનું છે? ટિકિટમાં હરીફાઈમાં ભાગ લેનારોના નામ લખ્યા છે. લો. એ દાદા, વાંચો ને કોના નામ છે. અફઝલ યુનુસ, લતા બક્ષી, કવિતા રાય. દાદા, આ બધાને સાંભળવાની ખૂબ મજા આવશે. હરીફોના નામ હજી આગળ આવે છે. વાંચો દાદા, વાંચો વાંચો વાંચો. લીના દવે. મારું નામ કોણે મોકલ્યું? હું ભાગ નહીં લઉં કોઈ પણ હિસાબે નહીં. આભાર માનવાનો પણ મોકો ના આપે. હલવો લાવવા માટે ખૂબ ખૂબ આભાર. નથી જોઈતો મને તમારો આભાર. પહેલા મને એકો, મારું નામ કોણે મોકલ્યું? મને પૂછવું તો જોઈએ ને. હાસ તો. બીજા ગાયકો કેટલા સિનિયર છે, ધુરંધર છે, ખબર છે? ખબર છે ને. એમની સાથે હરીફાઈમાં ગાતા કેટલો ડર લાગે? બહુ મોટો ડર લાગે. અને એના કારણે મારું ગીત નબળું પડે તો કેવો ફિયાસ્કો થાય? બહુ મોટો ફિયાસ્કો થાય. તો શું કામ મારું નામ મોકલ્યું? હરીફાઈમાં ભાગ લેવા માટે. મને પૂછ્યા વગર? તો હવે પૂછી લઉં ને. તમે હરીફાઈમાં ભાગ લેવા જશો મારી ખાતર? નહીં, એ પણ મંજૂર ન હોય તો પોતાની જાતને ખાતર જશો? જશો ને. તમે કેમ સમજતા નથી? મને ભરોસો નથી. હું એટલી હિંમત ક્યાંથી લાવું? કરિયાણાની દુકાનેથી. અત્યારે મજાક સૂજે છે. તો પછી મારી શ્રદ્ધા ઉપર ભરોસો રાખો ને. કમ સે કમ કંઠ ઉપર તો ભરોસો રાખો. એટલે પ્રેમમાં પડતા શીખો. હા, પોતાના કંઠના પ્રેમમાં પડતા શીખો. જો તમને પોતાની જાતને તમારી તમારા અવાજની ઉપર, તમારા સરસ મજાના સુરીલા અવાજ પર ઘેલું નહીં લાગે તો લોકોની ઉપર એનું કામણ કઈ રીતે થશે? કોયલને એના અવાજની કદર થતી હોય છે એની ક્યાં ખબર હોય છે? સરસ મજાના સુંદર મોતીને છીપમાં હોવાનું તો જ્ઞાન હોય છે, પણ સાચા મૂળનું એને ક્યાં ભાન છે? નહીં પણ પ્લીઝ, હું પડકાર નહીં ઝીલી શકું. ઠીક છે ભાઈ, તારું તો અકાળે મોત લખેલું છે ભાઈ. શું છે? ગીત છે મેં લખેલું ખૂબ મહેનતે. મને એમ કે તમે ગાશો, પણ મને ક્યાં ખબર હતી કે આ બિચારાને તમારો કંઠ ક્યારે નહીં મળે. આવજો ભાઈ.
આ મને આપો. ગાશો. હા. યે હુ વિના બાત. દિલ થી ગાશો. હા. તો આ ગીતને એની જાતે પોતાની સરસ મજાની ધૂન મળી રહેશે. અને જો તમે દિલથી ગાશો તો લોકોની તાળીઓ પણ મળી રહેશે. એ વિના બાત. યાહુ. કહું છું, સાંભળો છો? જુઓ તો આ કડી, છીપલા, ઢીંગલી, પેન્સિલ, લખોટી, એવું બધું. તે કોનો છે આ બધું? લીનાનું. નાનપણથી આજ સુધી સુરેખાથી સંતાડીને ભેગી કરેલી વસ્તુઓ. વસ્તુઓ શું? ખીલવાની આશાએ સંગ્રેલા સપના જાણે. તે આજે અચાનક તને આ બધું ક્યાંથી મળ્યું? લીના કાયમ આ બોક્સ એના કબાટમાં જ રાખતી. આજે એનો રૂમ સાફ કરવા માટે ગઈ હતી તો બહાર પડેલું પહેલી વાર જોયું મેં. આ કાગળ શેનો છે? કાગળ? કવિતા લખી લાગે છે. લીનાએ જ લખી હશે. લીના માટે પણ લખેલું હોય પેલા છોકરાએ? લીનાનું મને છોકરા ઉપર ઠર્યું લાગે છે. નહીં એમ હોય ને તો ખૂબ સારું. ઘણા વર્ષે આપણી બુલબુલના કંઠને એક ગીત મળશે. હા પણ સવિત્રી, પછી આપણું શું થશે? કેમ? લીના તો પરણીને ચાલી જશે, પણ પછી આ ઘર કઈ રીતે ચાલશે? આપવા વાળો આપી રહેશે, આપણી દીકરીનું તો ભલું થશે ને? લાલ પીળી કેસરી નીલી ગુલાબી.
આજની સરગમ સંગીત સ્પર્ધાના પ્રથમ વિજેતા છે કુમારી લીના દવે. લીનાના ઘરે ફોન કર્યો, નીકળી ગઈ છે. હે? લીનાના ઘરે ફોન કર્યો, એ ઘરે નથી. તો પછી લીનાને ફોન કર ને. અરે યાર, આના કાનમાં પેલું નાખ. દાદા મશીન. ઓહ, હા બોલ, શું કહેતો હતો? લીના ઘરેથી નીકળી ગઈ છે. તે મૂળ વાત પહેલા કરતો હોય તો. સોરી દાદા, મને મોડું થયું, એક અગત્યનું કામ હતું. આપણી પાર્ટી કરતા પણ? હા, સુરજ કેસેટ કંપનીના માલિકે મને મળવા બોલાવી હતી. ના હોય, સુરજ શેઠ તો કેસેટની દુનિયાનો કિંગ છે. હા, એને ત્યાં તો બધા ગાયકો પગે પડીને આજીજી કરીને કેસેટ બનાવવા માટે પડાપડી કરતા હોય છે. મારા ગાયેલા ગીતોની કેસેટ એમણે બજારમાં મૂકવાની ઓફર કરી છે. ખરેખર બહુ મોટી વાત કહેવાય હો લીના બેટા. ને તમે ઓફર સ્વીકારી લીધી? અરે વાતું હશે, ધાર દઈને ના પાડી દીધી હશે. તે પાડે જ ને, હવે તો આપણી મંડળીની બોલબાલા થવાની, હવે બીજે ક્યાંય જવાની શી જરૂર હે? મેં ઓફર સ્વીકારી લીધી છે. છો ફરી કહો તો. મેં હા પાડી છે. હા પાડી છે? શાના કારણે? સંગીતના કારણે? એના માટે તો જ્યાં છું ત્યાં શું ખોટી છું? તો પૈસાના કારણે? હા. અરે પણ શું કામ, શું કામ તમારે આવું બધું કરવું પડે? તમે, અરે દાદા તમે એને સમજાવો, એને કહો એની ખરી દુનિયા, એની મંજિલ તો આ છે. એ નહીં, એને એને અનુપમ એક વાત કહું, આપણે આપી આપીને એને વધુમાં વધુ શું આપી શકવાના હતા? હે, આ મેડલ, ઇનામો, તાળીઓ, બસ એ જ ને. આવા ઠાટ ઉપર જિંદગી નથી જીવાતી, એને ઠીક લાગે એમ કરવા દે. અરે પણ દાદા એને મેં તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી. અરે કમાલ છે, આ કારણસર કાલે ઉઠીને તમે દાદાની મંડળી પણ છોડીને જતા રહો એમ? હા, છોડી દેવી પડે, કારણ મને ઘર છોડી દેવું પરવડે એમ નથી. એટલે લો વાંચો. શું છે? પૈસાના અભાવે મારા ઘરને જપ્ત કરવાની નોટિસ આવી છે. મારું ઘર ગીરવી છે. બોલો શું છોડી દઉં? મારું ઘર, મારું સર્વસ્વ જે કંઈ છે તે આ જ છે, સમજ્યા? તારું ઘર કોઈ ગિરધારી શેઠ નામના માણસ પાસે ગીરવી છે ને? એ આ ગિરધારી શેઠ પેલો ગિરધારીલાલ પરીખ તો નહીં જે જમીન લેવેચનું કામ કરે છે? એ જ, એણે જ અમારું જીવવાનું હરામ કરી દીધું છે. હા છે જ સાલો ડાંબીસ, એને ઠેકાણે પડવું પડશે. એટલે કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ, તમે કામ કરો, શાંતિથી ઘરે જાઓ, ઊંઘી જાઓ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ કાગળ કેમ લઈ લીધો? કાગળ લઈ જાઉં છું, તમારું ઘર નથી લઈ જતો, અને એને લઈ જવા પણ નહીં દઉં, ઠેકાણે પડવો પડશે. શું? કઈ નઈ યાર, આપણું છે ને એવું, જો બોલતા આવો કરતા. પણ આ કાગળ તો પાછો આપો. માત્ર કાગળ નહીં, તમને તમારું આખું ઘર ફરી પાછું લાવીને આપીશ. યસ. ગિરધારીલાલ, ક્યાં ગયા, ક્યાં ગયા? ઘરનો વધારો કરો. તમે લોકો આ ઘરને ધર્મશાળા સમજી બેઠા છો કે શું? કોણે આવો દીધો, કોણે આવો દીધો આના ઘરમાં? આ ઘરનો માલિક કોણ છે? કોણ છે આ ઘરનો માલિક? ગિરધારીલાલ પરીખ, ખબર છે મને. એટલે તું તો નથી ને? તું તો નથી ને? પણ એમનો દીકરો છું એ વાત યાદ છે હજી મને. એમ અનુપમ, તું એક મિનિટ, તમારો હાથ બતાવો તો. કેમ ખાલી હાથે આવ્યા? ના ના, તમે તો કહેતા હતા ને આવવા દો અનુપમ ને, વેલણે વેલણે જોડી નાખીશ. ક્યાં છે વેલણ? હા શું કરું, એનું મોઢું જોઉં છું ને, મારો બધો ગુસ્સો ઓગળી જાય છે. દીકરો છે ને? એ તો યાદ છે ને, એના વગર દિવસનો સૂરજ ઉગે છે,
પણ આપણી સવાર નથી પડતી એ યાદ નથી એને. નાના તને તને એના વગર ઊંઘ આવે છે પણ ચેન નથી પડતું એ યાદ નથી એને. અરે ઉઠતા બેસતા હરતા ફરતા જમતા એની હાજરી આપણી આદત બની ગઈ છે એ યાદ નથી એને. અરે અરે તારા હાથની દવા જ્યાં સુધી ન લઉં ને ત્યાં સુધી બીજી કોઈ દવા પણ મને અસર કરતી નથી એ પણ યાદ નથી એને. યાદ છે મને બધું બરાબર યાદ છે પપ્પા. પણ તમને યાદ છે તમે એ દિવસે શું કહેલું મને? તમે મને કહેલું કે એ છોકરા એકવાર પોતાના પગ પર ઉભો રહેતા શીખ પછી મારી સાથે વાત કરજો. અને ત્યારે મેં તમને કહેલું પપ્પા કે હવે તો જાત મહેનતના પૈસા જ્યારે કમાઈશ ત્યારે જ આ ઘરમાં પગ મૂકીશ. અરે દીકરા મેં તને કમાવાનું કહ્યું હતું ઘર છોડવાનું નહોતું કહ્યું. લીધેલી ટેક પૂરી કરવા માટે ઘર તો શું દુનિયા પણ છોડવી પડે એવી ખુદારી આપણા ખાનદાનમાં છે આપણા લોહીમાં છે પપ્પા. અને એક વાત કહું પપ્પા હવે તો પોતાની જાતના મહેનતના પૈસા કમાતા શીખી ગયો છું અને એ પણ સંગીતની દુનિયામાંથી જ. તું તો જાણે છે કે કરોડોનો કારોબાર સંભાળતો આ ગીરધારી તારા વગર પોતાની જાતને સંભાળી શકતો નથી. શા માટે અમારી આટલી કારમી કસોટી કરી રહ્યો છે? મજા આવે છે તને? નથી સારો લાગતો. આ રડતો ચહેરો નથી સારો લાગતો એમ કહું છું. જોયું માં ધંધામાં ભલભલા જોખમો ખાળનાર આ માણસ નાનકડા આંસુ નથી ખાડી શકતો. જોયું ને? હા ભાઈ હા, તું જીતી ગયો. તું શરદ જીતી ગયો, હું હારી ગયો બસ. પણ હવે તો પાછો ઘેર આવી જા. નહીં પપ્પા, હજી મારી જીત નથી થઈ. શેઠ ગિરધારીલાલ પરીખની સામે ટટ્ટાર ઉભા રહેવા માટે હજુ મારે ઘણું બધું કરવાનું બાકી છે. બેટા, શા માટે જીત કરે છે? મને તો મળવા આવ, મારો શું વાંક? એ ગિરધારીલાલનો દીકરો છે, એમ જીત નહીં છોડે. બોલ, અત્યારે શું કરવા આવ્યો છે? એક કામ પડ્યું છે તમારું, મારા માટે નહીં બીજા કોઈક માટે. કામ થઈ જશે પણ એક શરતે, દર 10 દિવસે તારે અહીંયા આવવું પડશે. મારા માટે નહીં, તારી માં માટે. બોલ. મંજૂર છે મને. કામ? હરગોવિંદાસ દવેનું ઘર પાછું જોઈએ છે મને. ઓ ભગવાન, આ કાદવ પાઇપ ક્યાં ગઈ? પાઇપ આટલા માં તો હતી. માળીને બદલે માળન રાખી લાગે છે. કોણ? ઘરમાં કોઈ છે? હું છું ને. ના, તમે ઘરની બહાર છો, ઘરમાં અંદર કોઈ છે? મારે હરગોવિંદાસ નું કામ છે. પણ મારે તમારું કામ છે. જો ને, બહુ સાદું કામ છે, કોઈ બુદ્ધને પણ આવડે તેવું. તો જાતે જ કરી લો ને. અરે પણ તમને દેખાતું નથી મારા હાથ પર કેટલો કાદવ છે? જો મારા મોઢા પર કેટલો કાદવ છે, છે ને? હે, પણ તમે આ બધું શું કામ પૂછો છો? તમારા મોઢા પર કઈ કાદવ છે ભાઈ? જી નથી. હા, સાબુય નથી. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ એટલી એ નથી તમારામાં. જો મને મદદ કરો, જો આટલામાં ક્યાંક પાઇપ પડી છે. પડી છે? હા છે ને. હા તો જલ્દી પકડો ને. ક્યાં છે? એટલે મારે પકડવાની? હા હા હા, જલ્દી જલ્દી પાઇપ લઈને મને આપો. ઘરમાં મહેમાનને આવકારવાનો તો ઠીક ધંધે લગાડી દે છે. હાલો. હા, હવે પાઇપનો છે ને બીજો છેડો ક્યાંક આગળ હશે. આ છેડો તમે તમારા હાથમાં રાખો અને બીજો છેડો નળ પાસે લઈ જાઓ. હો, જાઓ. ગયા? જાઉં છું. હા તો જાઓ જલ્દી. મુક્યો, હવે ઘરમાં જાઉં. અરે પાણી કોણ ચાલુ કરશે? મ્યુનિસિપાલિટી વાળા. એ પ્લીઝ આવું ના કરો. જો આ કાદવ સુકાઈને પથ્થર થઈ જશે ને તો હું માણસમાંથી મૂર્તિ થઈ જઈશ. આમ તો સારું છે, બગીચાની શોભા વધશે. એ શોભાના ગાંઠિયા, ત્યાંના ભાવ શું ખાવ છો? મેં તમને કુવેથી પાણી લાવવાનું કહ્યું, અરે ખાલી નળ ચાલુ કરવાનું કહ્યું છે. ઘરમાં કોઈ દિવસ કાન નથી કર્યું? કર્યું છે ને ભાઈ સાહેબ, પણ મારા પોતાના ઘરમાં, કોઈ બીજાના ઘરે નહીં. લે તો એમાં શું, હું શીખવાડું છું ને. મેં કહ્યું ને, પાઇપને એક છેડો હાથમાં રાખો અને બીજો છેડો નળ સાથે જોડીને પાણી ચાલુ કરી દો. જી શેઠાણી. અરે આની નહીં પાણી. અને જોજો, સ્લીપર કાઢી નાખજો, નહીતર મારા જેવા હાલ થશે. અને કહું છું, લેગો ઉપર ચડાવી દેજો, કાદવમાં બગડે નહીં. જી માળી સમજતી લાગે છે. ચાલુ થયું પાણી? લે, પાણી જ ના આવ્યું. અંદરનો મેઇન કોક બંધ લાગે છે.
એટલે એ પણ મારે જ ચાલુ કરવાનો છે. હોય કે તમને તસ્દી અપાય પપ્પા. ભાગો. ઓ આપ પપ્પા અંદરનો મેઇન કોક ચાલુ કરો ને. હા એ એ કહે છે એમ પહેલા કરો. હું પણ ક્યારનો એમ જ કરતો હતો. આજમાં પાણીનો મેઇન કોક ચાલુ કર. બોલો શું હતું? હું અનુપમ, લીનાનો મિત્ર છું. તમે તમે અનુપમ? હા, લીના તમારા વિશે ઘણી વાર વાતો કરે છે. બોલો શું હતું? આ ઘર તમારું ગીરવે છે ને, એના કાગળ. અરે અરે સાવિત્રી, સાવિત્રી જલ્દી બહાર આવ. શું છે? અરે સાવિત્રી જો, આપણું જે ઘર ગીરવે હતું ને, એના એના કાગળિયા. આ અનુપમ, આપણું ઘર, આપણું ઘર આપણને પાછું મળી ગયું. કોક ચાલુ કર્યો, પાણી આવ્યું. મારી સામે શું જુઓ છો? ચિત્ર જુઓ ને. તમને આ બધામાંથી સૌથી વધારે કયું ગમ્યું? આ પણ આ તો અધૂરું છે, પણ પૂરું થયા પછી ઓર સુંદર લાગશે. ખરેખર? હા, અને ત્યાર પછી આ ડિઝાઇન મુકાશે આવનારા હસ્તકલા પ્રદર્શનમાં. સાચી જ? હા, તો હું થોડા દિવસમાં ચિત્ર પૂરું કરી નાખીશ. ના, આવતી કાલે જ. તો ન ધાર્યું એટલું સરસ બનશે. એ કેવી રીતે? આમ તો મારી ફુરસદે ચિત્ર બનાવું છું, પણ કોઈ મકસદ સાથે બનાવું ને ત્યારે જી જાનથી અને વધુ સુંદર બનાવું છું. હું રજા લઉં. એક બીજી પણ વાત મારે તમને કહેવી હતી. બગીચામાં મેં તમારી સાથે જે વર્તન કર્યું ને, એ બદલ સોરી. પણ મને જો એ ગમ્યું હોય તો? તો પણ સોરી. આભાર માનવા તો મારી પાસે શબ્દો જ નથી. તમે તમે મારા ઘરને ઉગારી લીધું. પપ્પાના માથેથી તો ચિંતાનો પહાડ જ હટી ગયો જાણે. એટલે તમને પણ આ ઘરની ચિંતા હતી? મને આ ઘરની ચિંતા નહોતી. ઘર જતું રહ્યું હોત ને તો પણ હું ચલાવી લેત, પણ મારાથી મોટી બેનની ચિંતાને પરેશાની નહોતી જોવાતી. સાચું કહું, તમે અમને અમારું ઘર જ નહીં, અમારી ખુશી પાછી આપી છે. મારી પાસે એ જ તો છે જે મેં તમને આપી છે. અરે વાહ, તો થઈ જાય આ વાત પર એક કપ કોફી. ના, થઈ જાય આ વાત પર એક સરસ મજાનું ચિત્ર. આવતીકાલે ફરી પાછા મળીએ, તારા અધૂરું ચિત્ર પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. બરાબર છે? ઓકે, ચાલો હું આવું છું ને. ચાપા સુધી તમે આજે રિહર્સલમાં કેમ નહીં આવ્યા? મોટી બેન, મારી પાસે એક જબરજસ્ત સમાચાર છે. તમે સાંભળશો ને તો ખુશીથી ઝૂમી ઉઠશો. હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં પડે આ ઘરને. એ તો હું જ મોટી બેનને કહીશ. મોટી બેન, હવે પછી આપની પરેશાની સહેજ પણ નહીં રહે, પણ હું તમને આવીને કહું છું. આમને મૂક્યો, ચાલો અનુપમ. અરે ચાલો ને મોટી બેન, આવું છું. હા આજે બહુ ખુશ છે.
નેવતાવાળ માં પણ કેમ જો કાલ સુધીમાં છે ને આ અધૂરી ડિઝાઇન પૂરી કરીને બતાવવાની છે કોને અનુપમ ને મોટે પણ અત્યારે તમે મને નહીં બોલાવતા હા મારે તને એક વાત કહેવી છે બોલો કેટલાય દિવસથી આ વાત મારે કહેવી હતી તને પણ કોને કહું તારાથી વધુ મને કોણ સમજી શકે સુરેખા અનુપમ સારો છોકરો છે ખરા મોકે મને હિંમત આપી મને હસ્તી કરી મારા સપનાઓને જીવતા કર્યા અને અને આ ઘર બચાવી લીધું શું નથી કર્યું એણે મારા માટે નજરની સામે હતો એમાંથી નજરમાં ક્યારે વસી ગયો કંઈ ખબર જ ન પડી મનોમન હું જાવા લાગી છું એ મને ચાહે છે કે નહીં મને ખબર નથી પણ પણ એ મારા મનનો માણીઘર બની ગયો છે તને થતું હશે કે શું કામ આ બધું હું તને કહું છું પણ પણ આજે તું અનુપમને મળી તારી આંખમાં ચમક જોઈ તો કોણ જાણે હું ડરી ગઈ જાણે મારું સર્વસ્વ લૂંટાઈ જવાનું હોય એવો ડર મારા મનમાં બેસી ગયો કદાચ એ જ કારણે હું તારી સાથે આજે દિલ ખોલીને વાત કરું છું આજ સુધી મેં તારી પાસે કંઈ નથી માંગ્યું તને મેં આપ્યું છે પણ પણ અનુપમ મારો છે એ મારું સપનું છે તું સમજે છે ને હું શું કહું છું વાહ એક જ ડિઝાઇનના કેટલા બધા ચિત્રો દોર્યા છે તે એ ના ગમ્યું ગમ્યું ને પણ એ બધા કરતા મને તારી આ લગન આ ધગાશ વધારે ગમી એવું છે ને હું જે ધારું છું ને એ કરીને જ રહું છું પાછા ક્યાં ખોવાઈ ગયા એ તમે નાનપણમાં બહુ ભૂલા પડતા હતા પાછા અસવે ચડી ગયા મારા ચિત્ર જુઓ ને એક વાત નથી સમજાતી સુરેખા હા તારા બધા જ ચિત્રોમાં મોરલા જ મોરલા કેમ હોય છે એવું છે ને મને મોર બહુ ગમે છે એને જુઓ તો જાણે રંગોનો ભંડાર એનું સૌંદર્ય અદ્ભુત એની ચાલ એની કળા એનો વળાંક બધું જ અદ્ભુત અને એમ કહેવાય પક્ષી પણ બીજા પક્ષીઓની જેમ ઊંચે આકાશમાં ન ઉડે ઈચ્છા હોય તોય એને ધરતીના માણસો બહુ ગમે ને એટલે અને એક વાત કહું ગમે તેટલા મોર દોરો ને એને ઈંડા કોઈ દિવસ ચીતરવા ન પડે કેમ લે મોર ના ઈંડા થોડા ચીતરવાના હોય લે ઉડ્યા તારા મોરલા ઉડ્યા
અરે આપણા જમાનામાં તો ઘરમાં બેહી ને બેગડી નિરાંતથી વાત હોય નહોતી થતી અને આ આજોને આજોને મારા રોયા એ આમ ગામ વચાળે રાહડા લે છે અહીંયાથી નીકળી જવામાં જ માલ છે ચાલ હાય હાય અલિયા જો તો આપણે હવે છોડીનો હાથ પકડે છે લે મુઈ આ તો હાવ લાજ શરમ બનાની છે કહું છું મેલી દે કહું છું હાથ હાથ છોડ દે હા છોડ ને શું કામ એમના ઘરના રોટલા ખાઉં છું નહીં પણ આપણે બંને એમના હાથનો માર ખાવાનો વારો આવશે છોડ હાય હાય જો ને ઉપરથી બાજો મશ્કરી કરે છે ના ના હું તો કહું છું પકડી દો એમને આ બોલાવો જમાદારને હા કરતા ગોડને બોલાવો બંનેનું ચોકટું જ ગોઠવી દઈએ એ અક્કલ મઠા હાય હાય આ તારું ચોકઠું હાચવવાની ચિંતા કરને ગામના ચોકઠા ગોઠવવા નીકળ્યો છે મોટો નહી જોયો તો મોટો ભા પહેલે પહેલે કહું છું નથી અલગ તાલ પહેરી લે અલે ચમનિયા એ બુધિયા અલા ક્યાં મરી ગયા આ આવો જલ્દી આવો હા શું વાત છે ગળા દાડે વાલતી હાથ દીધો ને કોઈ હા મને તો પહેલી વાર જેલનો ટંકો હમળાયો એ જાડિયા હું ગોરે અને એ ડોહલા ભૂડો લાગે પાક તો કબર માં લટકે છે ને ખેર તો વળી ગઈ છે અને પાછા ટૌકા હાંભળવાના ઓરતા જાગ્યા છે આમ જો આ લાશ્રમ વનાના જો પ્રેમ લીલાઓ કરે છે ગામમાં મને તો મારું જોવાનું યાદ જોવાનું તારું જોવાનું તું એક ઘેર બેઠું આ ઘૂંટણના વા લઈને હું કહું છું દોડ જમાદારને બોલાવી લે એ અનુપમ આ લોકો અંદર અંદર ઝઘડે છે કે આપણા માટે ઝઘડે છે એ લોકો જેના માટે લડતા હોય ને લડવા દે આપણે અહીંયાથી રટ્ટી થઈ જઈએ ચલ 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 ચલ
छता कही दो अनुपम साथे केम? ए जवाब तो नहीं आपू पर घणा समय थी तमने जे वात करवी थी ने ए कही नाखू कई वात एज કે હું અને અનુપમ લગ્ન કરવાના છીએ નહીં એ શક્ય નથી કેમ એટલા માટે કે તું એની સાથે લગ્ન નહીં કરે કેમ અનુપમ સારો છોકરો નથી એ વાત નથી તો એનું કુટુંબ સારું નથી એમ નથી તો અનુપમ મારી અમાનત છે પણ તમે તો ક્યારેય કહ્યું નથી એ જ કહું છું કે મેં બસ કહ્યું જ નથી પણ હું તો કહું છું ને કે હું અનુપમને પ્રેમ કરું છું પણ એ મારી અમાનત છે તો એ અમાનત મને સોંપી દો શું કામ આજ સુધી તારા માટે મેં દરેક ચીજ જતી કરી છે તારા એક એક હાસ્યની કિંમત મારા આંસુથી ચૂકવી છે પણ હવે હવે મારાથી એવું નહીં બને અનુપમ સાથે તારા લગ્ન નહીં જ થવા દઉં અનુપમ વગર હું નહીં જીવી શકું મોટી બેન ભગવાનને ખાતર એમ ન કરશો શું કામ ન કરું જિંદગી ભર તારા સુખ માટે મેં મારા સપના સળગાવી તને પ્રકાશ આપ્યો છે મારી ઈચ્છા હતી કે હું ખૂબ ભણું ડોક્ટર બનું નાની મોટી ખુશીઓથી મારું જીવન ભરી દઉં પણ એ કોને ખાતર જતું કર્યું છે તારે ખાતર મારે ભાગે સળગવાનું જ આવે પ્રકાશ નહીં તમે એમ માનો છો કે તમારી આ હાલુચે મને આનંદ આવતો હતો શું મારું હયું નહીં વલોવાતું હોય શું લોહી નીકળે એવા ખામ જ દર્દ થાય તારા આ બચાવથી હકીકતમાં કોઈ ફરક નથી પડતો સમજી જે મારું છે એ મને મળવું જોઈએ એ જ માગું છું બસ તમે તો આપીને મોટા બન્યા છો મોટી બેન
હવે માગીને નાના શું કામ થાવ છો? કારણ કે દરેક વસ્તુની એક હદ હોય છે, ત્યાગ બલિદાન જેવા શબ્દો ઘરેણાની જેમ ક્યારેક સારા લાગે, રોજ નહીં. એવું લાગતું હોય તો હવેથી તમારી પાસે કશું નહીં માગું, પણ છેલ્લી વાર અનુપમની ભીખ આપી દો મને, પછી તમારી પાસે ક્યારે કશું માગવા નહીં રોકાઉં. સદાને માટે ચાલી જઈશ તમારી જિંદગીમાંથી. ત્યારે મારી પાસે જિંદગી કહેવાય એવું બાકી શું રહ્યું હશે? એ કહીશ, મારા જીવનનું એ તમામ વૈભવ છીનવીને મને જિંદગી જીવવાનું તું કહે છે? તો તમે જ કહો મોટી બેન, હું શું કરું? હું એ તારી સમસ્યા છે, તું ઉકેલી લેજે, હું મારી વાત જાણું. અનુપમ સાથે હું તારા લગ્ન નહીં થવા દઉં. તમે મને રોકી શકશો, પણ અનુપમને કેવી રીતે રોકી શકશો? જો તું એની સાથે પરણીશ તો પણ તું જિંદગી નહીં વિતાવી શકે. જ્યારે એને ખબર પડશે કે તું દર્દી છે, એક ભયંકર દર્દી, જ્યારે તને ગાંડપણના તોફાની હુમલા આવે છે, ત્યારે તું નાજુક નમણી સુરેખા નહીં, હિંસક વાઘણ બની જાય છે. અને આવી સુરેખા કોઈ પુરુષની પત્ની કે બાળકની માતા બનવાને લાયક નથી. આવી ખબર અનુપમને પડશે ત્યારે કોણ કહેશે ને આ બધું? તમે? ઠીક છે, તમારી ઈચ્છા મુજબ કરજો. અનુપમને જે કહેવું એ કહી દેજો, પણ એક વાત કહી દઉં, મારો પ્રેમ, મારો અનુપમ એ નવલખું મોતી છે, ઝાકળનું બિંદુ નથી કે વરાળ બનીને ઉડી જાય. અને ધારો કે મારા વિશે જાણીને એ મારી સાથે નહીં પણ તોય તમારી સાથે તો નહીં જ પણ નહીં, કારણ કે અનુપમ મારો છે અને મારો જ રહેશે. એ મને ચાહે છે, સુરેખાને, તમને, લીનાને નહીં. હેલો અનુપમ, હું લીના બોલું છું. હા બોલો લીના. હેલો હેલો લીના, હેલો હેલો હેલો, કમાલ છે. હેલો હેલો લીના, એક મિનિટ, કમાલ છે. ગઈકાલે રાત્રે માત્ર હલો કહેવા માટે જ ફોન કર્યો હતો. ના, એવું નહોતું. તો પછી હલો કહીને મૂકી કેમ દીધો? ના, પછી મને એવું લાગ્યું કે ફોન પર નહીં, રૂબરૂમાં વાત કરીશ. પણ એનાથી શું ફરક પડવાનો? ફેર કંઈ નહીં પડે, પણ તમને એકાંતમાં વાત કરવી હતી. તે હું મારા ઘરમાં જાહેર સભા ભરીને થોડી કંઈ ફોન પર વાત કરું છું. એવું નથી, પણ વાત બહુ ગંભીર છે. તો સુરેખાને લગતી તો નહીં જોઈ? સુરેખાને લગતી વાત છે. એમ તો જલ્દી કહો ભાઈ, સુરેખાને લગતી કંઈ પણ વાત સાંભળવાનું મને ખૂબ જ ગમે છે. કંઈ પણ તમને ઠેસ પહોંચે એવી વાત હોય તો પણ? બને જ નહીં. જ્યારે એની મોટી બેન સુરેખા વિશે વાત કરતી હોય ત્યારે ઠેસ પહોંચે તેવી વાત તો હોય જ નહીં. સુરેખાને જાણતા નથી આવડતું. તે મને ક્યાં ઘરનું ખાતા આવડે છે? આપણા રામ તો હોટલનું જ ખાઈને મોટા થયા છે. નહીં જામશે, અમારા બંનેની જોડી જામશે. અને છતાંય જો તમને મારી પરિસ્થિતિ પર જરાક તરાક દયા આવતી હોય તો સુરેખાના લગ્નના આણામાં સાથે જરા અજમાને મોકલી આપજો ને. હે અરે અરે, કમાલ છે. સ્ત્રીઓને રાંધવામાંથી આઝાદી આપનારનો તો
जाहिर में सम्मान थवू जोईए। मोटी बेन, अनुपम आजे तमने मळ्या हता ने? तने केवी रीते खबर पड़ी? नहीं, अमस्तु ज पूछू छू। मळ्यो तो ते शुं वात थई? શું કામ તને કહું? હા, તારી નોકર છું, તુજે કેમ મારે કરવાનું? ચલ, તારા ચણિયા ચોળી નું કાપડ મને આપ। કેમ? મારે જોઈએ છે, તું બધું જ મારી પાસેથી માંગી શકે, હું નહીં। પણ તમે એનું કરશો શું? ભરત ભરાવીશ એના પર। એ તો હું જાતે ભરી લઈશ ને। બોલે જાતે ભરી લઈશ, અરે બધું કામ તું કરશે તો માંડવે કોણ બેસશે? લગ્ન ના માંડવે? તે વાજતે ગાજતે સજાવી શણગારીને પરણાવી છે તને। અરે મારી એક ની એક બિલાડી ના લગ્ન છે, જેવા તેવાના નહીં। હા, એ આમ ડોયા જેવી ઉભી શું છે? હા, હું જે કહું તે કામોની યાદી બનાવ। મોટી બેન, પેલા એ કહો કે તમે અનુપમ ને શું કહ્યું? એ જ કે સુરેખા આટલી બધી આટલી બધી આટલી બધી પાગલ છે તમારી પાછળ। મોટી બેન, ઈશ્વરને પ્રાર્થના કરું કે આવતા ભવે પણ મને આજ મોટી બેન આપે। આવતા ભવે તો હું નાની બેન બનીશ, પણ આ ભવે તો મારી આ પરીને એના રાજકુમાર સાથે પરણાવી દઉં ને। અરે, આ ચા ઠરી ગઈ? કેમ હમણાં હમણાં વિચારોમાં ડૂબેલા રહો છો? આ સુરેખાના અનુપમ સાથેના લગ્નની વાત આવી છે ને, ત્યારથી વિચાર આવે છે। સુરેખાનો? લીનાનો પણ। લીનાએ તો સુરેખાને પોતાની જિંદગી આપી દીધી જાણે। પપ્પા, શું વાત ચાલે છે મારી? કઈ નહી, એ જ કે લીના કે એ પ્રમાણે જ કરવાનું। શેમાં? સુરેખાને અનુપમના લગ્નની બાબતમાં। મને શું પૂછવાનું? સુરેખાને જે પસંદ હોય એમ કરવાનું, એ એની જિંદગીનો સવાલ છે। અને તારી જિંદગીનો નહીં બેટા। સુરેખા માટે અનુપમ તો એ દર્દની દવા હતી, જ્યારે તારા માટે તો એ જિંદગી હતી। એ જિંદગી અમે છીનવી લીધી। પપ્પા, આ દર્દ મેં સામે ચાલીને માંગ્યું છે, એનો અફસોસ ન કરાય। આપણે તો બસ એટલું જ જોવાનું કે આ ઘરમાં ખુશી આવે છે। કોના ભોગે ને કોના ભાગે ખુશી આવશે એ નહીં કે બેટા।
फर दीकरी सासरे जाए एटले नी माया थोड़ी मटी जाए अजमा आ मांडवा वाळाए 10 चमची ने वाटकी नो बिल शेनू आप्यो छे मने शुं खबर ए तो बधुं पासो हलवा ग्या ने એમાં એટલી વસ્તુઓ ખૂટતી હતી અરે પણ ખૂટી કેમ એ મને શું ખબર પડે આપણો જમણવારમાં દાર એટલી હારી થઈ હતી ને કે કોક કોક નો દિયર દાર જોડે જોડે છે ને ચમચીનો વાડકી ઉતારી ગયા છે ભાઈ આપણે આવું બધું યાદ નહીં રાખવાનું આપણે તો ખાલી પ્રસંગનો આનંદ યાદ રાખવાનો સાચી વાત છે હો આપણો તો તૈન દાડા હિડિંગ ધીર ધીર તાતા થઈ ગયું તું બીજા મારા દોતન બેઠા બેઠા મારતો ખાવાનું હવે મારી જિંદગીમાં આવા હારા દાડા ક્યારે આવવાના હતા હે અને લીલાબુન આપણે છે ને તમારા લગ્નમાં છે ને ઓનાથી મોટો ધડાકો કરવો છે ધમાકા તું લગ્નમાં માલવાની એટલી બધી હોશ છે તો તું જ પરણી જાને મારા દોત બહુ નબળા છે ને પણ લગ્નની વાતમાં દાંત ક્યાંથી આવ્યા લગ્ન પછી લોડાના ચણા ચાપવાના હોય છે ને મારાથી તો કઠોળના ચણા નહીં ચવાતા અલે તે ગામ આખું ગાંડું છે કે લગ્ન કરે છે તે ગો મારા લાડવા ભાવતા હશે મને લાડવા દીઠાય નહીં ગમતા પણ લગ્નની ને લાડવાની શું લાગે વળગે મારા બાપા કહેતા હતા લગન એટલે લાકડાના લાડવા છે ખાયે પસ્તાય ને ના ખાયે પસ્તાય તોય તારા બાપા પરણ્યા કે નહીં અને પસ્તાય કે નહીં મને પેદા કરીને
इना करता लगन ना लाडवा खावा ना गया हो तो ए लीनाबुन लीनाबुन पेलो अंग्रेज अंग्रेजी में शू कहे अनी हाते आ गुजराती में अनी ना शू कहवाय अरे हनी એટલે મધ અને મૂળ એટલે ચોંદો તે લગન કર્યા પછી બધા નિમૂળ પર જાય છે તે ચોંદા પર શું મધ લેવા જાય છે એ ભાઈ તું વાંઢો છે ને એટલે તને નહીં સમજાય જા લગન પછીના ઘણા કામ કરવાના બાકી છે જા આટો ખરી કઠણી છે ને આ લગન પછીની ગોબાજારી આપણે કરવાની અને વરઘોડિયો તો જલસો કરતો હશે आंख बंद कर आशु लग्ननी भेट मावा रद्दी कागळनु पड़ी को पैकिंग ने वस्तु जोवानी होय डोबी बहुत सरस से केटला ना आव्या जानतो तो के आज सवाल आवनो छु जानो ने तमारी स्त्रियों नी बुद्धि એટલે તો બિલના કાગળમાં સરસ મજાનો ગોટો કરીને ડૂચો કરીને લઈ આવ્યો છું આ રદ્દી કાગળ નથી જરા ખોલીને જો કિંમત વાંચો તો તમને સમજાશે કે કેટલા મોંઘા છે આટલા બધા મોંઘા તું જો તો ખરી સુરેખા જો તો ખરી આવતી લગ્ન તિથિ આના કરતા પણ મોટી અને સરસ મજાની લગ્નની ગિફ્ટ આપવાનો છું તને આવતી લગ્ન તિથિ એટલે દર લગ્ન તિથિ મને ભેટ નહીં આપે શક્ય જ નથી યાર કેમ ડઝન બન છોકરાઓને આપણે આપણા ઘરમાં રાખશું કે અનુપમ ઉભર આરે ગાડી ચાલ છોકરાનો પરવા મારી વાત સાંભળ સુરા 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 લે 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 મોટી મને પાલે આવ છું અરે ટુવાલ તો આપી જાઓ ચાલ ચાલ હેલો મોટી બેન તારા વરને ખબર છે કે તું ગાડી છે કોણ બોલો कौन बोलो हेलो 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 अरे यार टुवाल कौन फोन हो तो खबर नहीं कोई बोली ही नहीं अरे हिम्मत हो तो नाम बोलना है भाई लीना बोलो शु शु थे लीना नहीं नहीं हमने एम के शु बात छे हाँ आपू आपू सुरेखा ने हाँ लीना छे लीना अरे लीना नो फोन छे प्लीज अनुपम हमरा नहीं हाँ लीना हाँ थोड़ी बार पछी सुरेखा पास फोन कराऊं छु करे छो ने तुम लोगो हाँ पर वात छु छे कराऊं छु तुमने हाँ जी के बेटा फोन मुकी दीतो थे मैं नहीं एमणे मुकी दीतो खबर नहीं कई वात ज ना करी अरे बेटा ए लोको मूलमा नहीं होय बीजो शू पण पप्पा મને ચિંતા થાય છે એમ તે પાછા બોલાવી લો અરે પણ એક બે દિવસમાં તો એ લોકો આવવાના જ છે ને તું જણા કર્યા વગર નકામી ચિંતા કરે છે એ લોકો આનંદમાં હશે એવો ભરોસો રાખ ને હા બાજુ માઈલ એ તમને નહીં મને કહે છે સોરી ચલ અનુપમ મારી બુટ્ટી દેખાય એ રીતે ફોટો પાડજે હા કે भाई मारी अरे मारी घरवाली नो एक फोटो पाड़ी दो ने प्लीज क्या छे तुम्हारा घरवाला आ बैठा बोलावी लाऊ पी ए कोके डार्लिंग उभी थई जा आ भाई जन आपरो फोटो पाड़ी दे जे अरे हवे आपने चार ताम नी यात्रा करवा देवडा थया काई शरम आवे छे के नहीं हो डार्लिंग डार्लिंग करया करो छो भले 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 डार्लिंग नी को बस ए भाई फोटो पाड़ी दो ने प्लीज ए ઉપાડ્યો પર્યો પર્યો આ માગી ઉભી જો પારકા ધણી આરે ઉભી ઓમ હા પાયા 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 જી હજી પાયા કહું છું હજી પાયા કહું છું હા પાયા ને કહું છું તે હું તમને એમ કહું છું કે તમારે કેડમાં તેડીને ફોટો પડાવવાનો છે લો આશુ ખાધા પેલા પેપર નેપકિન તમારા માટે જ મોકલ્યો છે તારી દરેક હિલચાલ પર મારી નજર છે ગાંડી ए सुरेखा सुरेखा अरे 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 मारो ऑर्डर सुरेखा ए सुरेखा एक मिनट શું થયું તને કેમ ત્યાંથી ચાલી આવી મને એ બેસી ખાતા નથી ફાવતું ચલને તો ઉભા ઉભા ખાઈ આપણે
નહીં પણ અનુપમ મને એ મોટી ઓટોમાં ફાવતું જ નથી. તો ક્યાં જવું છે તારે? હા ત્યાં ગોળા બિપિન બાટલીના ત્યાં ગોળો ખાવો છે. શું કરે છે યાર? તોય બોલો બેન, બોલો શેઠિયા, શું લેશો, છીણ શરબત કે ગોળો? ત્રણેયમાંથી જે સસ્તું હોય તે. તોય અમદાવાદી લાગો છો? અવે તોય હું અમદાવાદી છું એમ, એટલે આપણે ત્રણેયના ભાવ સરખા રાખ્યા છે. બોલો કેટલા બનાવો? એક જ. એક જ કેમ? બેન નહીં ખાય? હું નહીં ખાઉં. તમે નહીં ખાઓ? અરે શેઠિયા, ઉનાળામાં તો બરફનો ગોળો બહુ હારો, મગજ ઠંડુ રે. એટલે તો એમને ખવડાવો છે મારે. અનુપમ ભાઈસાબ, ભાઈસાબ તમે તો બહુ દાંત કઢાયા ભાઈસાબ, તમને આપણા તરફથી ગોળો ફ્રી. તોય એ ભાઈ, તું દરેકે દરેક આવનારને આવી રીતે આમ ગોળા ફ્રી ખવડાવીશ તો તું નુકસાનમાં રહીશ ભાઈ. માલિકની આપણા પર મહેરબાની છે. તોય એની દયાથી હંમેશા બરફ ઠંડો રહે છે અને બજાર ગરમ રહે છે. તોય અને કમળો હોય કે કોલેરા, બિપિન બાટલીની લારીએ તોય લાઈને લાઈન. તોય શિયાળામાં પણ? અરે શેઠ, શિયાળામાં પણ? અરે શેઠ, શું તમને વાત કરું, શિયાળો હોય કે ઉનાળો, માણસની તપેલી તો હંમેશા ગરમ જ રહેવાની. અને મગજ ઠંડુ કરવા જાય ક્યાં તો કે તોય બિપિન બાટલીની લારીએ. લો બેન, એક મિનિટ આનો ફોટો પડ. હા કેમ નહીં, કેમ નહીં, જરા આપણો જ આવે એવું કરજો. તોય હાય બચ્ચું, લે ખાવું છે. કોનું છે? અરે યાર વાંચે છે શું? ઘોડો ખા. ગ્લાસ કોઈને છૂટો મારીશ તો નહીં ને, તને આદત છે એવી. કોણ છે લગ્ન? કોણ છે? કેમ લાગે છે? સારું છે, મારાથી બહુ નુકસાન થઈ ગયું. નહીં છોડ ને, જે થઈ ગયું એ થઈ ગયું, શું કામ ચિંતા કરે છે તું? હું શું કરું છું એની ખબર જ ન રહી એ વખતે, કંટ્રોલ જ ન કરી શકી જાતને. તારું પણ છે ને બિલકુલ મારા જેવું છે. એટલે? એટલે બાપુજી, મને પણ કોઈ આ રીતે હેરાન કરે ને તો હું પણ સહન ન કરું. આવી રીતે? એટલે આવી રીતે વાંચો ચિઠ્ઠી. આના પરથી તો ચોખ્ખું એમ જ લાગે છે કે કોઈ સુરેખાને હેરાન કરવા માટે આ બધું કરી રહ્યું છે. આની જગ્યાએ હું આવું ને બાપુજી, તો બરફની લારી તો શું આખા શહેરમાં તોફાન મચાવી દઉં. પણ હવે એક ખાનગી વાત કહું તમને, મને તો હવે પાક્કો વહેમ છે બાપુજી. શેનો? તમારી આ દીકરી મારી સાથે બેઠા બેઠા તમારા પિયરને યાદ કરતી હતી, એને અહીંયા આવવા માટેનું બહાનું જોઈતું હતું, એટલે આ બધું કરે છે. એ ડોબા જલ્દી ઠીક થઈ જા, જવું છે ને ફરી પાછું બરફની લારી પર ગોળો ખાવા. પણ આ વખતે પેલો બરફ વાળો આને જોતા હવે પોતે બરફની જેમ થીજી જશે. કીપ ઇટ અપ યાર, સ્માઈલ. ચાલ જાઉં છું, ચલો બાબુજી જાઉં છું. માં ચિંતા ના કર, અનુપમને તારી બીમારીની ખબર નથી પડી. જો આ રેસ્ટોરન્ટ પર પાડેલો ફોટો, એમાં આવડે આ કોણ છે? એ વેઇટર છે. એટલા રસોઈયો? હા. ના ના, મારી આરે એક ફોટો પડાવો છે અને આ બાઉક જોડે ફોટો પડાવો છે. તે તારી જોડે ફોટો પડાવવા વાળી શોધી કાઢ ને. ના પોહાય. કેમ? લે શીરો ખાવા માટે કોઈ સતનાની કથા થોડી કરાય છે. તે તારો એકે ફોટો નથી અજમા સન. પણ લે કાકા, દોત્યામાં એકે ફોટો નહીં તો બધા ફોટા છે પણ નાગા પુગા. બે શરમ, એવા ફોટા પડાવતા હશે? લે મોણ જન્મ તને એના ફોટા થોડા કોઈ કોટ પાટલું માં હોય. આહા, એમ કે રે ત્યારે? તે બુન, મારે તો સને એક પ્રોબ્લેમ થઈ ગયો હતો. શું? મારા માટે સને એક સોડી નું માગું આવ્યું. તે મારા બાપાએ છે ને ઈઓને એ જ ફોટા બતાયા. પછી? પછી શું, પેલી સોડી ના મા બાપ છે ને ઉભી પૂછડીએ ના થા, એમને એમ કહું હજી અમે ફરતો હોય નાગો પુગો. અજમા જલ્દી જઈને મારો સામાન પેક કર,
અનુપમ આવતો હશે હમણાં. ઈલંગ ધીરે ધીરે તાતા. દરેકે દરેક ફોટા મેં દેખાયો છે. ક્યાંક ક્યાંક એ માણસ તમારો પીછો નહીં કરતો હોય ને? પણ એને શું કામ મારો પીછો કરવો પડે? હું તો એને ઓળખતી નથી. અનુપમને ફોન કરો. પણ અનુપમને હું કહું છું. કમાલની ભેટ આપવાની છે. ચાલ 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 ચાલ. એ અજમા, ગાડીમાં સામાન જલ્દી મૂક. શું થયું ભાઈ, કઈ શોધી રહ્યા છો? ચાવી ખોવાઈશ. એક કામ કરશો, તમારા મોટરની હેડલાઇટ ચાલુ કરશો, અંધારામાં મળતી નથી. યા શ્યોર. મારી હા મળી ગઈ. થેન્ક યુ. એ શું થયું તને? જલ્દી ગાડી ચલાવ પ્લીઝ. અરે પણ શું થયું? ખબર નહીં, કોઈ અજાણ્યા માણસને જોઈને મને બહુ ડર લાગે છે. માય ગોડ, એમ તો હું તને પહેલી વાર જ્યારે મળ્યો ત્યારે હું પણ તો અજાણ્યો હતો. મારાથી ડર નતો લાગતો. પ્લીઝ કોઈ મજાક નહીં, ગાડી ચલાવ. પણ ક્યાં લઈ જાઉં? ઘરે. ઘરે? જૂના કે નવા? શેની ચાવી છે? તારા વેલી પરોળના સપનાની. એટલે આપણા નવા મકાનની. અનુપમ, તે ખરીદી લીધું? તારું સપનું પૂરું કર્યું. પણ આ બધું ક્યારે કર્યું? કઈ રીતે કર્યું અનુપમ? કહું છું પણ આ ગાડીમાં નહીં, આપણા નવા ઘરમાં. થોડું ઘણું બેંક બેલેન્સ હતું, થોડાક સ્ટેજ શો ના પૈસા બચ્યા હતા, એક મસ્ત મજાની રકમ ફોરેન શો ની એડવાન્સ લીધેલી, એ એક નાનકડી રકમની તકલીફ હતી, પપ્પા પાસેથી લીધેલી. દાનમાં નહીં, ઉધાર ઉછીના. એકંદરે હવે આપણે અમે ઘરધણી થઈ ગયા. ઘરધણી? હા, જો તારો ધણી તો હતો જ, હવે સરસ મજાના ઘરનો ઘરવાળો થયો એટલે ઘર ધણી કેવું આવું કે નહીં? એ સુરા, હવે આપણે આ ઘરની જવાબદારી 50-50% વહેંચી લેવી. એ કેવી રીતે? વેરી સિમ્પલ. રોજ સાંજે મારે એમ નક્કી કરવાનું કે તારે આજે શું રાંધવાનું છે, અને સામે તારે એ નક્કી કરવાનું કે આજે આપણે બહાર કઈ હોટલમાં જમવા જવાનું છે. જમવાની વાત પરથી એક વાત યાદ આવી. આ શનિવાર છે ને, એ દિવસે મારા એક મિત્રની પાર્ટી છે સાંજે, એમાં આપણે સાથે જવાનું છે. એ પાર્ટી આપણા માટે બહુ અગત્યની છે. કેમ? અરે ભાઈ, લોકોની સામે છડી ચોક તને હાથમાં હાથ નાખીને સજોડે લઈ જવાની પહેલી પાર્ટી છે કે નહીં? યસ. કઈ સાડી પહેરશો તમે? અમે જે તમે ભેડા પેલી એ જ ને? ના. તો સાડી મોટી બેને પ્રેઝન્ટ આપેલી, અને એરિંગ્સ તે આપેલા. ચાલજે. ઓ, પાવર થી થઈ ગઈ છે ભાઈ. શેમા? પતિના ભેજામાં શું ચાલી રહ્યું છે વાત જાણવામાં. ચલે, મોડું થાય છે. અને હા સુરા, કમાલની વાત થઈ છે યાર. શું થયું? હજી તો આપણે આપણા ઘરમાં રહેવા આવ્યા પહેલા જ આપણા સરનામે આપણી ટપાલ આવવાની શરૂ થઈ ગઈ છે. એ કેવી રીતે બને? અરે ખરેખર કહું છું, ગઈકાલે આપણા પડોશમાં આપણા નામે કોઈ કવર આપી ગયું છે. શું છે એમાં? કોઈ ફોટોગ્રાફ છે, અને પાછળ લખ્યું છે, સુરેખા તારા લગ્નમાં હાજર નહોતો રહી શક્યો, પણ મારી શુભેચ્છા તારી સાથે જ છે, લિખિતંગ તારા નાનપણનો દોસ્ત. ફોટો કોનો છે? પસંદગી સરસ છે, તારી અને લીનાની વચ્ચે કોઈ નાનકડો છોકરો છે. ચાલ જાઉં છું.
हेलो लीना बेन, तब अत्यंत ने अत्यंत यहाँ भी जाओ। हाँ, जल्दी। ना चिंता जाओ नथी पर तब जल्दी ही आओ। कौन? મહેમાન ને બારણથી જ પાછા મોકલી દેવાના, અંદર આવવા તો દો। કોણ છો તમે? શું કામ છે તમને અમારું? શું કામ અમારો પીછો કરો છો? શું જોઈએ છે? ધીરે ધીરે ધીરે, આટલી બધી ઉતાવળ, બધા સવાલના જવાબ મળશે, પણ પહેલા બેસો ને તો કહ, પછી બીજી બધી વાત। શું વાત કરવી છે તમારે? ઘણા વર્ષો પહેલાની આ વાત છે। કઈ વાત? વર્ષો પહેલા જ્યારે તું બહુ નાની હતી ત્યારે તારા ઘરે એક રામસિંહ નામનો માળી કામ કરતો હતો, યાદ છે? એટલે તો એનો દીકરો છે ને? એટલે મેં મોકલાવેલો ફોટો તને મળી ગયો છે, કરું ને? શું કામ મોકલે એ ફોટો? શું છે તારો ઈરાદો? ખબર છે એક વખત મારો બાપ મને લઈને તારા ઘરે કામ માટે આવ્યો હતો। તે એનું શું છે? એ દિવસે દૂધનો ભરેલો ગ્લાસ જે તારા માટે મૂક્યો હતો એ હું પી ગયો, ભૂલથી અજાણતા પી ગયો, ને તું આવી ત્યાં આવીને જોયું તો ગુસ્સે થઈ ગઈ, તારો પિત્તો ગયો અને તને ગાંઠ પણ નો એટેક આવ્યો। વસ્તુ જે હાથમાં આવે તે લઈને તું મને મારવા માંડી, એ જ દૂધનો ગ્લાસ લઈને તું મારા તરફ ધસી અને મારા માથા ડરી ગઈ ને હું પણ બહુ ડર્યો હતો, એ વખતે બહુ ડર્યો હતો। એક જોડો જો આ માથામાં જો હજી નિશાની છે, જો આ જો 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 તે માર્યું હશે મેં, પણ જાણી જોઈને તો નહીં કર્યું હોય ને? હું નાની હતી, મારા માનસિક રોગને કારણે એમ થયું હોય, પણ એમાં મારો શું વાંક? એજ કે મારા બાપે કોના કારણે મને માર્યો? કોના કારણે? તારો કારણે। અને પછી મને તારી જેમ ગાંઠ પણ ચડ્યું, જલન ચડ્યું। એક દિવસ મારો બાપ સૂતો હતો ને ત્યારે બોલ એના માથામાં હથોડી મારીને ઘરેથી નાસી છૂટ્યો। એ જીવે છે કે મરે છે એની આજ સુધી મને ખબર નથી, હું ઘરે પણ નથી જઈ શક્યો। 16 વર્ષથી આ પીડાને લઈને હું એકલો ભટક્યા કર્યો છું, કોના કારણે? કોના કારણે? તારો કારણે। પણ બસ આજે આ પીડા સહન કરવાનો મારો વારો પૂરો થયો। એટલે એમ જ કહેવાય, તારો વારો, મારા પછી વારો, મારા પછી તારો, તારો બહુ મજા આવશે નહીં? એટલે શું કરવું છે તારે? છો, તારા રોગની છે ને તારા ધણીને ખબર ના પડે, બસ એટલું જ કરવું છે। એટલે પૈસા પડાવવા છે? બહુ નહીં, ખાલી 1.5 લાખ રૂપિયા। આટલા બધા રૂપિયા? મેં ભોગવેલી યાતનાના પ્રમાણમાં તો ઘણા ઓછા છે, પણ એટલા બધા પૈસા હું કાઢું ક્યાંથી? તિજોરીમાંથી, તારીને તો અનુપમની ના, એ શક્ય નથી। ગાંડી છે, શું કામ 1.5 લાખ જેવી મામૂલી રકમ માટે તારા સંસારને આગ ચાંપે છે? ચાલ બોલ, કેટલા દિવસમાં વ્યવસ્થા કરીશ? શનિવાર સુધીનો સમય આપું છું, શનિવારે સાંજે 4:30 વાગે અમરદીપ ગાર્ડન રેસ્ટોરન્ટના છેક છેવાડાના ટેબલ પર હું તારી રાહ જોતો બેઠો હોઈશ। નહીં તારી નહીં, પૈસાની રાહ જોતો બેઠો હોઈશ। આવીશ જ, અને હા જોજે પાછી, આટલા દિવસ છે ને મગજ પર કાબુ રાખજો, હો ને તો પાછો ફરી તને ગાંઠપણનો હુમલો આવશે ને અનુપમને તારા રોગની ખબર પડી જશે ને મારા પૈસા જશે, બેઉનું નુકસાન થશે, બેઉનું। ચાલ આવજે। અરે સુરેખા,
મને બોલાવીને તું ક્યાં ચાલી? મોટીબેન, એક અર્જન્ટ કામે જઉં છું, અડધો કલાકમાં આવી જઈશ. તમે અહીં બેસો. હા, અરે પણ સુરેશ, તમે અહીં બેસો મોટીબેન પ્લીઝ. કેમ છો સોની કાકા? અરે આવ લીના, લે તમે બંને બહેનોએ વારાફરતી આવવાનું નક્કી કર્યું છે કે શું? અરે સુરેખા હમણાં જ ગઈ. સોની કાકા, મારે એ જ કામ છે. સુરેખા શું કામ આવી હતી? લે તને તો ખબર જ હોય ને, મને ક્યાં પૂછે છે. કાકા અત્યારે હું બહુ મૂંઝવણમાં છું, બહુ ઉતાવળમાં છું. હું તમને પછી સમજાવીશ. મને પહેલા એ કહો કે એ શું કામ આવી હતી? આયરિંગ્સ વેચવા. વેચવા? હા, અને એમ પણ કહ્યું કે અદલ આ ડિઝાઇનના બીજા નકલી એરિંગ્સ પણ બનાવી આપ. પણ કેમ સોની કાકા? મને શું ખબર, પણ એણે એટલું જરૂર કહ્યું, અર્જન્ટ જોઈએ છે. એમ કરવાની શું જરૂર પડી હશે? એ ક્યારે લેવા આવવાની છે? શનિવારે બપોરે 4 વાગે. સુરેખા, આજે સાંજે જમવામાં શું બનાવવાની છે? કાંઈ નહીં. કેમ? કેમ? આજે શનિવાર, આજે સાંજે આપણે પાર્ટીમાં જવાનું છે. તે તો કહ્યું તો મને થોડા દિવસ પહેલા. ચાલો, એ વાતથી સાબિત તો થઈ ગયું કે અમને તે જ યાદ શક્તિવાળી પત્ની મળી છે. એવું કબૂલ નહીં કરે કે પોતે ભૂલી ગયો તો જૂઠડા. ચલ, ભૂલ્યો નથી, મને બધું યાદ છે. મને એમ કહ્યું તું એ દિવસે કે પાર્ટીમાં સાથે જતી વખતે તું મોટી બેને આપેલી સાડી પહેરવાની છે અને મેં આપેલા એરિંગ્સ. કહ્યું તું કે નહીં? હા. ચલે 4:30 ઓફિસ થી આવી જઈશ, 5 વાગે નીકળીશું આપણે. 6:30? કેમ કેમ એટલું બધું વહેલું? કેમ નહીં, એટલે મારે બહાર કામ છે, મને મને ઘરે આવતા જ 5 વાગી જશે. એ મારું ખિસ્સું હળું કરવાનો તો પ્લાન નથી ને તારો? એટલે એટલે એમ કે આ ઘર માટે લારી ભરીને ખરીદી કરવાની તો ઈચ્છા નથી ને તારી? ચાલ આવજો, 4:30-5 વાગે નીકળીશું આપણે. લે બેટા આ તારા નકલી એરિંગ્સ અને આ તારા 1.5 લાખ રૂપિયા. લે ગણી લે. અરે હોય કઈ, મને ખબર જ હતી મજબૂરીથી છૂટવા માંગતો માણસ ક્યારે છેતરપિંડી ના કર્યા. પૈસા ભેગા કરતા બહુ તકલીફ પડી હશે. કેમ, ઉછીના લીધા? ઉછીના કે પછી ક્યાંક ધાડ પડી? હા, તારે શું? કેમ નહીં, કેમ નહીં? અરે ભાઈ, પતિ માટે તારું પ્રેમ અને બલિદાન કેટલા ઊંચા છે તો જાણવું જોઈએ ને. કરેણા વેચા? હા, તારે કેવી રીતે ખબર પડી? ભાઈ ત્યાં પહેરેલા બુટિયા પરથી લાગે છે તો અદ્દલ એવા જ, પણ એનામાં હવે હીરાનો ચળકાટ નથી રહ્યો. હા, શાંતિ શાંતિ શાંતિ, મહેરબાની કરીને પોતપોતાની જગ્યા લઈ લો. મિત્રો, આજે તમને બધાને મજા પડી જાય એવી એક જાહેરાત કરવાની છે. તો હા, હવે પાર્ટીમાં રંગત રહી જાય એવી એક વાત કરવાની છે, એક આઈટમ રજૂ કરવાની છે, જેમાં તમને આનંદ પણ આવશે અને નવાઈ પણ લાગશે. આઈટમનું નામ છે, વસ્તુ બોલો, કિંમત જાણો. હા, તમે ખરીદેલી કોઈ પણ વસ્તુ બતાવો કે તરત જ એની સચોટ કિંમત કહેવામાં આવશે. ભાઈ શ્રી વિનોદ લાખાણી કે જેઓ આ બાબતમાં એક્સપર્ટ છે, તેઓ આપણા આમંત્રણને માન આપીને આજે ખાસ આપણી વચ્ચે પધાર્યા છે. વિનોદભાઈની આ આવડતથી આજે તમે લોકો દંગ થઈ જશો. વેલકમ વિનોદભાઈ, વેલકમ. વસ્તુ બતાવો, કિંમત જાણો. વસ્તુ બતાવો, કિંમત જાણો. આમાં હું મોટી વાત છે, આવું તો હું કહી શકું. રેવા દો ને, હવે 3 દાડા પહેલા શાક લેવા ગયા તા, કઈ ભાવની તો ખબર નહોતી. 10 રૂપિયા લઈને ગયા તા, એટલામાં તો કઈ શાક આવતું હશે. બતાવો. ટચી ટચી ટચી, 600 રૂપિયા. બોલો, એકદમ બરાબર. તાળીઓ પાડો ભાઈ, પાડવી પડે. બોલો ભાઈ, કોનો વારો? તમારો વારો, તમારો હાલ કાઢો ભાઈ. આપ આપ આપ. અરે નથી આપો. કેમ, શું છે? ભાઈસાબ, ખોટો હાર પહેરીને આવીશું. તો તો ઉપરથી સારું, એ બાને એમની ઓર કસોટી થઈ જશે. અરે પણ તમારી આબરૂના ધજાગરા થશે એનું શું? પણ કેમ? કેમ શું, ઈવડા હાચી કિંમત કહી દેશે ને બધાને, તો તમે હાવ કડકા છો, ખબર પડી જશે. બતાવ, જવા દો. એ તમારો વારો. લે બુટ્ટી કાઢો, બુટ્ટી બુટ્ટી.
નહીં અનુપમ. અરે ના શાની પડે તું? અરે એમાં આટલા બધા ગંભીર થવાની શું જરૂર છે? અરે આવી બધી રમત મજા કરવા માટે કરવામાં આવતી છે, દાનમાં નથી માંગી રહ્યા. ચાલ જલ્દી કર, જલ્દી કર. બોલો. આ બુટ્ટીની કિંમત, બુટ્ટીની કિંમત નહીં નહીં એ તો વધારે કહેવાય. આ બુટ્ટીની કિંમત છે 1,00,000 રૂપિયા. ક્યા બાત હે, ક્યા બાત. એક્ઝેક્ટલી 1,50,000 આઈ પેડ યાર. ક્યા બાત હે, ક્યા બાત. કાકા આ તો અસલી એરિંગ્સ છે. તે મેં ક્યાં ના પાડી? પણ મેં તો તમને નકલી બનાવી આપવાનું કહ્યું હતું, એને બદલે અસલી કેવી રીતે આવી ગયા? લે એવું થયું? કદાચ ભૂલથી અપાઈ ગયા છે. સોની કાકા, એક તો તમે મને અસલી એરિંગ્સ આપો અને ઉપરથી પાછા એરિંગ્સની કિંમત જેટલા પૈસા આપો. કોઈ વેપારી આવો ખોટનો ધંધો કરે તો નહીં? બેટા બેટા જવા દે ને હવે. સોની કાકા, તમને તમારા એક ના એક દીકરાના સમ, સાચું કહો મને કઈ રીતે બન્યું આ? બેટા સમ આપીને તે મને મજબૂર કરી દીધો, બાકી મને કહેવાની ના પાડી હતી. ના પાડી હતી? પણ કોણે? તારી મોટી બેન લીનાએ. મોટી બેને? પણ એમને આપણા બેની વાતની ખબર કેવી રીતે પડી? એ તો મને ખબર નથી, પણ એણે આવીને મને કહ્યું કે સુરેખા જ્યારે એરિંગ્સ લેવા આવે ત્યારે એને એના સાચા એરિંગ્સ જ આપજો, એને ખબર ન પડે એ રીતે. પણ તમે મને મારા અસલી એરિંગ્સ તો આપ્યા, ઉપરથી પાછા તમે મને 1,50,000 રૂપિયા પણ આપ્યા. એ મેં ક્યાં આપ્યા છે? તો એ તો લીના મને આપી ગઈ હતી અને એણે મને કહ્યું હતું તમે સુરેખાને તમે પોતે જ આપો છો એ રીતે જ આપજો. પણ એમણે આટલા બધા પૈસાની વ્યવસ્થા કઈ રીતે કરી? આ વાત મેં તને કહી છે તો હવે પૂરેપૂરી કહી દઉં. તારું ઘરેણું બચાવવા એણે પોતાના ઘરેણા વેચ્યા અને જેટલા ખૂટતા થાય એટલા 2-3 જગ્યાએથી ઉછીના ભેગા કરીને આપ્યા, એવું એ કહેતી. બાકી એક વાત કહેવી પડે સુરેખા, કે હોનાની લગડીઓ તો મેં ઘણી જોઈ, પણ હોનાની લગડીઓ જેવા માણસો પણ હોય છે ને, એ તો તારી બેનને જોઈ ત્યારે જ ખબર પડી. મોટી બેન. અરે તું અત્યારે શું વાત છે? આ ઇયરિંગ્સ અનુપમિતાને પ્રેઝન્ટ આપ્યા હતા એ છે નહીં? હા, પણ હવે મારા નથી. તો છે એક દેવી જેણે મારા ઘરેણા બચાવવા માટે પોતાના ઘરેણા વેચી નાખ્યા, એને આપવાના છે. નામ નહીં પૂછે એનું. તો તે જાણી લીધું એમ? મેં ન જાણ્યું હોત તો આખી જિંદગી હું મારી જાતે માફ ન કરી શકત. મારી ભૂલની કેટલી મોટી કિંમત ચૂકવી તમે. તારા સંસારની ખુશી માટે તો આ ઘણી નાની કિંમત કહેવાય. મેં ક્યાં કોક માટે કર્યું છે? આ તો મારી બિલાડી માટે કર્યું છે. પણ મારે શું કામ આવું કરવું પડ્યું એ નહીં પૂછો. જેની ખબર હોય એ પૂછીને શું કરવાનું? એટલે તમે જાણો છો એ બ્લેકમેલરની વાત? જાણું છું, અનુપમ નથી જાણતો. મોટી બેન, તમે આજે મારો સંસાર ઉગારી લીધો. જો એરિંગ્સ વેચવા પાછળનું સાચું કારણ અનુપમ જાણત તો એને મારી બીમારી વિશે ખબર પડ્યા વિના ન રહે. હવે તું ખોટું સમજે છે સુરેખા, અનુપમ તારી બીમારી વિશે જાણે છે. હા, પણ એને કેવી રીતે ખબર પડી? સુરેખા, તમે લોકો હનીમૂન પર ગયા ત્યારે જે બન્યું એ જ વખતે એને શંકા ગઈ હતી, અને જે બનાવ શરબતની લારી પર બન્યો અને તું બીમાર પડી એ પછી એણે જ અમને આ વિશે વાત કરી. મારે તારી બીમારીની આ વાત મજબૂરીથી કહેવી પડી. અનુપમ આ વાત જાણે છે, એનો અણસાર સુધા એણે મને નથી આવવા દીધો. કારણ કે એ તને ચાહે છે. એણે જ અમને આ વાત કરી કહ્યું હતું કે મને આ વાતની ખબર છે, એવું ના કહેતા એને. કેમ? તને કદાચ આઘાત લાગે, પસ્તાવો થાય અને તું
અસ્વસ્થ થઈ જાય તો એણે જ કહ્યું હતું ધીમે ધીમે હું સુરેખાને વિશ્વાસમાં લઈને બધું જણાવી દઈશ આ જાણ્યા પછી હવે મને ડર લાગે છે અનુપમ મારા વિશે કેવું ધારશે મોટી બેને મારાથી દૂર તો નહીં ચાલ્યો જાય ને બસ આટલું જ જાણે છે અનુપમને અરે પાંચે આંગળીએ ગોરમાને પૂજા હોય તો આવો પતિ મળે મોટી બેન તમારું ને અનુપમનું એટલું બધું ઋણ છે મારા પર કે એવું તારવા માટે મારી આખી જિંદગી ઓછી પડે એ ઋણના લેખાજોખા તો પેઢીમાં હોય કુટુંબમાં નહીં સમજી તો આ કુટુંબમાં થોડા વખત પછી એક સભ્યનો ઉમેરો થવાનો છે શું વાત કરે છે એટલે કે હું આ બિલાડીના બચ્ચાની માસી બનવાની છું જો તને કહી દઉં મને દીકરો જોઈએ અરે પણ અનુપમને દીકરી જોઈએ છે દીકરો હોય કે દીકરી પણ એને હું રાખીશ મારી પાસે હા એને ઉછેરીશ એ શું ખાશે એ શું પહેરશે બધું જ હું નક્કી કરીશ એમાં તારી કોઈ વાત નહીં સાંભળું અત્યારથી કહી દઉં છું હા હા બાબા હા એમ જ થશે બસ સુરેખા તારું ભલે સંતાન હોય પણ મારું સપનું હશે એક નવું સપનું મોટી બેન આજ સુધી તો મેં તમારા સપના છીનવી લીધા છે પણ આ સપનું નહીં છીનવું તું જ ઉછેરશે એને બસ પ્રોમિસ એક માનું વચન છે આ કોઈ માં આવું વચન ના આપે પણ લીનાની બેન તો આપે ને સુરેખા મને હતું જ કે તું પેલા અહીં દોડી આવીશ હું જાણું તને એમ તો તું ઘણું બધું જાણે છે મારા વિશે અનુપમ મને તારી બીમારી વિશે ખબર પડી ગઈ એનાથી શું થયું તું મારી સુરેખા થોડી મટી જવાની છે એ ડોબી તે તારી મોટી બેનને જણાવ્યું કે માસી થવાની છે તો સારી જી હાલ તુરત તો તમારી આ લાડકીની સેવા ચાકરીનો મોકો અમે લઈએ છે તમે લાવો પછી લેજો પણ સુરેખાને અહીંયાથી જવા દો તો ને એટલે સુરેખા અહીંયાથી ક્યાંય જશે નહીં એની અને આવનાર બાળકની સંભાળની જવાબદારી મેં લીધી છે એક ક્ષણ પણ મારી નજરથી દૂર નહીં થવા દઉં તો મને પણ અહીંયા જ રાખી લો ને જી ના તો આને તેડવા કોણ આવશે હા હા અત્યારે આ એકને અહીંયા મૂકી જાઓ ને પછી એક નહીં બેને તેડી જજો બસ ચોરી રન્ના દેમાં
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પાર્ટીનું મેનુ નક્કી થઈ ગયું ઈડિંગ દીદી તાતા એ આપણું ડિપાર્ટમેન્ટ એમાં કોઈ પૂછવાનું હોય અને આ છોકરાઓ માટેની ગિફ્ટ આવી ગઈ બાકી છે હજી હા કેકનો ઓર્ડર ફોન પર વાત થઈ ગઈ છે અજમાને મોકલી દઈશું છતાં શું લાવવાનું છે કેક પણ હું એમ કહું છું કે પાર્ટીમાં હાબુનું શું કામ છે એ ભાઈ આપણે સાબુની વાત નથી કરતા કેક મંગાવવાની છે કેક હા તે હું તો કહું છું ડિટર્જન્ટ કેક ના બાપરે બાપ મહેરબાની કરીને આ માણસને નહીં મોકલતા જરૂર બાપ છે અરે રોયાનું એ તો કામ છે શું બાપવાનું એટલા બધાને પાર્ટીમાં બોલાવવાની શી જરૂર છે વારસ કાટ કોની છે આપણી લાડકી ઢીંગલી પૂજાની આ ત્રણ દિવસ પછી એક વર્ષની થઈ જશે ને પછી કાલુ કાલુ બોલશે પણ ખરી મમ્મા બોલે મમ્મા મમ્મા બોલી મારી દીકરી બોલી ઈશરેખા પહેલી વાર એને તારું નામ લીધું અહા એ તમને બોલાવે છે જન્મ ભલે મેં આપ્યો માયા તો એને માસીની છે ને તમે બે ખોટા છો એ તો મને બોલાવે છે કેમ તમને શું કામ એમાં એવું છે ને કે એને મારું આખું નામ બોલતા ના આવડે ને એટલે મારા નામનો છેલ્લો અક્ષર બોલે છે અજમ્મા અજમ્મા ઓહો સુરેખાબેન ઘણા દિવસે દેખાયા તમે ભાઈ આમ તો દવાખાનું એવી જગ્યા છે ને કે જ્યાં વારે ઘડીએ ન દેખાય એ જ સારું પણ આજે તો હું મારી દીકરીની પહેલી વર્ષગાંઠ નું આમંત્રણ આપવા આવી છું છે ડોક્ટર સાહેબ હા છે ને તમારા બેન સાથે જ વાત કરે છે લીરાબેન લો એ આમંત્રણ આપવા પહોંચી ગયા લાગે છે સુરેખાની દીકરીમાં સુરેખાના રોગના લક્ષણ હોઈ શકે બેટા આ રોગ કંઈ વારસાગત નથી તો પછી સુરેખા માનસિક હુમલા વખતે જેવું કરતી હતી તેવું જ ક્યારેક પૂજાના વર્તનમાં કેમ દેખાતું હશે બહુ સાદી વાત છે બેટા બાળકો હંમેશા બીજાના વર્તનને જોઈને એમાંથી શીખતા હોય છે બની શકે કે માનસિક હુમલાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતી સુરેખાને કદાચ પૂજાએ જોઈ હોય અને એની આવી વર્તણૂકની એ નકલ પણ કરતી હોય એટલે સુરેખાને હજી એવા હુમલા આવતા હશે આ રોગ તો એને જિંદગીભર રહેવા દો તો પછી શું કરવું બસ ભવિષ્યમાં જ્યારે સુરેખાને પાગલપણનો હુમલો આવે ત્યારે પૂજા એનાથી દૂર હોય એ જ સારું એવું તો કેવી રીતે બની શકે ડોક્ટર અંકલ તો પછી એનું પરિણામ સ્વીકારવાની પણ તૈયારી રાખવી પડે બેટા કેવું પરિણામ એ જ કે ભવિષ્યમાં પૂજા પણ આ રોગનો શિકાર બની શકે ચલો બકા ચલો બકા બસ હવે આટલું જ બાકી રહ્યું છે એને કીધી દીધી તાતા આ ઓડવો તો મૂકું ભાઈ સાહેબ તને કેટલી વખત કહ્યું આને આંડવો નહીં કેક કેવાય કેક ઓડવો જ કેવાય પ્યો તીખો ના કર્યો બાકી બેની બનવાની પદ્ધતિ તો હરકી જ છે ને મારો મૂકને અહીંયા મૂકને હું તો બોલતા બોલતા મૂકે અરે લીના આ સુરેખા ક્યાં અટકી હશે મહેમાનો તો હમણાં આવવા મળશે એ જ હું વિચારું છું કેમ હજુ સુધી અરે પૂજા બેટા શું છે હાથમાં આપો તો મને શું છે પત્ર કોનો સુરેખાનો પ્રિય મોટી બેન ઘણા સમયથી મને થયા કરતું હતું મારા દર્દની આજે નહીં તો કાલે પૂજાના કુમળા મન પર અસર થયા વિના નહીં રહે વળી મારે તો આ દર્દ સાથે જિંદગી ભરનો નાતો છે એટલે ચિંતા પણ હતી કે એક માં તરીકે પૂજાના ઉછેરમાં ઊણી તો નહીં ઉતરું ને આ રોગ સાથે તો હું જીવી શકત પણ આ બોજ સાથે ન જીવાત આજે મારા મનનો આ બોજ હળવો કરી આ ઘરને અને તમને બધાને અલવિદા કહી ચાલી નીકળું છું મોટી બેન પૂજાને હું તમારી ગોદમાં સોંપતી જાઉં છું પૂજાને માથીએ વધુ સવાઈ માની ગોદ મળશે જેની હું પૂજા કરું છું એને મારી પૂજા સોંપો પછી મને શી ચિંતા હોય દેવકીની કુખે ભલે કૃષ્ણએ જન્મ લીધો પણ એ જશોદાની તોલે થોડી આવે બેટા પૂજા આજથી મોટી બની તારી માં તારા જન્મદિને મારા તરફથી તને અણમોલ ભેટ અનુપમ મને માફ કરજે
પણ મેં તારાથી આજ સુધી એક વાત છુપાવી હતી, એ તને આજે કહી દઉં. તને મોટી બેન ચાહતી હતી. પણ મેં તને એની પાસેથી છીનવી લીધો. આજે મારી એક જ અને આખરી ઈચ્છા તમને કહું છું, બાકીની જિંદગી તમે મને સજોડે પસાર કરજો. આટલું માનશો ને? તું તો મારું આખું અસ્તિત્વ હતો, તને ભૂલી તો કેમ શકું? પણ મારી યાદ આવે તો પૂજાની આંખોમાં જોઈ લેજે. તમે બધા મારી ચિંતા ન કરતા કે એને શોધવાની કોશિશ. લેણદેણ હતી એટલું સાથે રહ્યા એમ માનજો. લિખિતંગ, તમારા સૌની સુરેખા. સુરેખાને લેવા. પણ ક્યાં હશે? મને ખબર છે સુરેખા ક્યાં હશે. ચાલ. અરે અહીંયા ક્યાં લાવે? મને ખબર છે સુરા અહીંયા જશે. અહીંયાથી કોઈ બેનને જતા જોયા? આ સુરેખાનો ચપ્પલ છે. તમે અરજી લાયા છો બરાબર, સરસ. અલા ભાઈ, તમને ભરત ગૂંથા આવડે છે ખરું ને? ના, પણ શીખી જઈશ. શીખી લઈશ. અને પેલી ડિઝાઈનો પાડતા આવડે? સાહેબ, એ શીખી જઈશ. તો પછી તમારો પેલાનો અનુભવ શું? સાચું કહું સાહેબ તો એ મારે તો અહીંયાથી જ લેવો છે. તમે ભરત ગૂંથણની સ્કૂલ ખોલી છે? તે કરણ સાહેબ સારું ખોલો સ્કૂલ. લો, ઊભા થાવ, ઊભા થાવ. પકડો તમારી અરજી અને ચાલતી પકડો. માયા બેટા હાલી નીકળ્યા છે. આજે સવારથી બધા ખોટા રૂપિયા જેવા જ ઉમેદવારો આવ્યા છે. બોલો, સેમ્પલો પણ સાથે લાયા છો? હા. અને ભરત ગૂંથણ કહેવાય? ના કહેવાય. અને ગોદડીના તેભા લીધા હોય એવા મોટા મોટા લાંબા લાંબા તેભા લીધેલા છે? બોલો, ચલાય સફાઈદાર કામ નથી? તે નથી જ. અને રંગોની પસંદગી આવી કરાય દોરાની? ના કરાય. બોલો, આવું રદ્દી કામ હોય ને તો અમારે ત્યાં વેપારી છે ને એ માલ પાછો જ આપે. બોલો, તે હું માલ પાછો આલવા જ આવ્યો છું. એટલે તમે નોકરી માટેના ઉમેદવાર નથી? હું તો વેપારી છું અને તમને ફરિયાદ કરવા આવ્યો છું કે આ અમે તમારા તોથી લીધેલો માલ મારા તો કોઈ મફતમાં લેવા તૈયાર નહીં. તો મારા હારા નસીબ કે તમે બધું કબૂલી લીધું. આ તમારો માલ છે ને, આ તમારી ગોહાડીઓ બે તમારા ગોડાઉનમાં ઉતારી આવ્યો છું. પાછી લઈ લેજો અને મારા પૈસા ભૂલી જજો. આમ આવો, નવી ભરતી કરો છો તો હારા કારીગરોની કરજો, નહીં તો બધો રદ્દી જ માલ બનશે. હા, શી ખબર ચોથી સંસ્થાઓ ખોલીને બેઠા છે. હે ભગવાન, આને બેરું કૂતાઈ ગયું. બોલો, નોકરીનો ઉમેદવાર ધારેલો ને આ તો વેપારી નીકળ્યો.
માવો બે તો આતા ચડાઈને જતો રહ્યો. અલા ભાઈ, કોઈ સાચા ઉમેદવારને મોકલો ભાઈ સાહેબ. આવો કે સાહેબ. કોણ? તેજસ્વીની. નહીં નહીં, ચલો હું જાઉં છું રસોડામાં. હા, જલ્દી નાઈ નાઈ કરવાની છે. અરે
हेलो हेलो कौन? पूजा बोलू। पूजा दिखरा तने तारो नाम बोलता आवड़ी गयो? हाँ लगता पन आवड़ी गयो। तू तू स्कूल में जाए छे बेटा? हाँ सरस रीते भणजे। हाँ के पेलो छू हूँ ड्राइंग में फर्स्ट आवी। एम शू दोरी तू ते? मोर। कोने शिखवाड़ियो? पप्पाए। पप्पा ने मारा वती वाल कर जे? हाँ के अने मम्मा ने? बेटा तारी मम्मा तारा थी बहुत दूर छे, बहुत दूर। मम्मा तो पास है छे, बुलाओ मम्मा। अरे अरे कौन फोन छे? खबर ना थी। खबर नहीं थी तो मुके दो। बेलो पास થઈ ગયો અને આપનું નસીબ ઉગી ગયું તેજસ્વીની બેટા। હા આ રડવાના નહીં, આનંદના સમાચાર છે। શું થયું? આપણે આયોજકોને જે નમૂના મોકલ્યા હતા ને ભરત ગુથણના, એ લોકોને પસંદ પડી ગયા છે। હા અને તારા કારણે હસ્તકલા પ્રદર્શનમાં આપણી એન્ટ્રી અને આપણો સ્ટોલ પક્કો થઈ ગયો। ચલો ચલો અમદાવાદ ઉપડવાની તૈયારી કરો। ચલો ચલો ચલો। हे भगवान, जे छोड़ी ने आवी छु त्यां पाछी मोकलीश। हजी केटली कसोटी करवी छे मारी। वन टू टू थ्री थ्री फोर फोर फाइव फाइव। चलो बाकी नो लेसन काले कर जो। अत्यारे अंदर जीने नाइटी पहरी ने ब्रश करीने सोई जाओ। ओके काले वेले उठवानु छे, याद छे ने? हाँ। केम वेला उठवानु? काल मारो बर्थडे छे। तो चलो जाओ, जईने सुई जाओ। गुड नाइट। गुड नाइट। अनुपम ऑफिस जता पैसा तमे करियाणा वाळाने ने छापा वाळाने आपता जजो। अने आ डायरी काले करवाना काम आमा लखेला छे, जोई लेजो। શું જોયા કરે છે તને? વિચારું છું કે તું જનો હોત તો મારું અને પૂજાનું શું થાત? મારો વિચાર કર્યો કોઈએ? તારો વિચાર નહીં, તારી તો પૂજા કરવાની હોય। હાલે ના તે ક્યારે ન કર્યો હક મારી પત્ની બનવાનું, કે ક્યારે ન કર્યો દાવો મારી પૂજાની માં બનવાનું। છતાં અમને બંનેને ક્યારે ઓછું નથી આવવા દીધું તે? આવું તો કોઈ દેવી જ કરી શકે। ચલ છોડી બધી વાતોને, એક એક કાલે પૂજાની બર્થડે પર શું કરવું છે? શું કરવું એ દિવસે? મારી પૂજાની જન્મદિવસની ખુશાલી મનાવું, કે મારી સુરાની વિદાયની વેદના તાજી કરું? સુરેખાને જે ગમતું એ તો કરી શકાય ને? શું? પૂજાને કાલે હસ્તકલા પ્રદર્શનમાં લઈ જઈએ, એક સુંદર ભરત ભરેલી બંડી અપાવી દઈએ। સુરેખાનું આ સપનું અધૂરું રહી ગયું હતું। હું જાઉં છું, મમ્મી પપ્પા રાહ જોતા હશે। હું કાલે સવારે આવીશ, વહેલી આવીશ, પછી જઈશું પ્રદર્શનમાં। હા શું બેટા, ચલો ચલો ચલો। મને આ જોઈએ છે, પેલી બંડી આપો ને। અરે આવો મૂળ તો સુરેખા જ ભરી શકે। અનુપમ શું છે? આજો આવો મૂળ તો સુરેખાનું જ કામ હોય। હું પણ એ જ કહું છું, સુરેખા સિવાય બીજા કોઈનું ભરત ના હોઈ શકે। એનો અર્થ કે સુરેખા જીવે છે લીના? તો એ ક્યાં છે? પૂજા ચાલ બેટા। હા
આ મોર કોણે બનાવ્યો છે જરા કહેશો મને? એક બેને. શું નામ છે એનું? તેજસ્વીની. એ બેન તમારી સસ્તામાં ક્યારથી છે? 3 વર્ષથી. આ એ છે? હા, આ તેજસ્વીની. એ ક્યાં મળશે અમને? રેલવે સ્ટેશન ઉપર. પણ હવે મોડું થઈ ગયું છે, ગાડી ઉપડવાનો સમય થઈ ગયો. ચાલ એક મિનિટ, આ બંદીના પૈસા તો આપતા જાઓ. આ રાખો તમે, ચાલી ના. વિરમગામથી મુંબઈ જતી 49 અપ પેસેન્જર પ્લેટફોર્મ નંબર 1 પરથી ઉપડવાની તૈયારીમાં છે. સુરેખા! સુરા! સુરેખા! 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 તમારી પાસે માંગ્યું હતું, પહેલી વાર મારે તમને કંઈક આપવું હતું. મેં આવું તો માંગ્યું પણ નહોતું. અરે તારી મોટી બેન સપના વગર જીવી શકે, પણ તારા વગર કેવી રીતે જીવી શકે? તમારા બધાનું સુખ એ જ મારું સપનું છે,
અને સપના મારી જિંદગી છે. અનુપમ છોડીને જઈશ, છોડીને જઈશ.